સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વર્ષિત કારિયા અને આઈસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અફઘાનિસ્તાન અને તાલિબાન ઉપર સંપૂર્ણ PhD કરવાના છીએ. એક પણ વસ્તુ એવી નથી કે જેને આપણે આજે ચર્ચા નથી કરવાના. 1960 લઈ અને અત્યાર સુધીનું જે કંઈ અફઘાનિસ્તાન છે, એટલે કે અત્યાર સુધી મીન્સ કે આજની તારીખ સુધીમાં તમે જે લેક્ચર જોવો છો, એ તારીખ સુધીમાં અફઘાનિસ્તાનની અંદર જે કાંઈ ચેન્જીસ આવ્યા છે એ બધા જ ચેન્જીસ જોવાના છીએ. શા માટે રશિયાએ એક સમયે તેના પર હુમલો કર્યો હતો, શા માટે અમેરિકા છેલ્લા 20 વર્ષથી અફઘાનિસ્તાનની અંદર ગૃહયુદ્ધ સાથે જોડાયેલું રહ્યું, એ બધી જ બાબતોની આપણે ડિટેલથી ચર્ચા કરવાના છીએ. એની જ સાથે સાથે અફઘાનિસ્તાનની અંદર જે તાલિબાન છે, તાલિબાનનો ઉદ્ભવ કેવી રીતના થયો, તાલિબાનમાંથી અલકાયદાનો ઉદ્ભવ કેવી રીતના થયો, ઓકે, એ અલકાયદાના ઉદ્ભવ પછી જે નોર્થ ફ્રન્ટિયર જે કહેવામાં આવે છે તે શું છે, અને એની સાથે સાથે જ આપણે ઓસામા બિન લાદેનને જ્યારે 2011ની અંદર પાકિસ્તાન અબોટાબાદની અંદર અમેરિકી સૈન્ય દ્વારા મારી નાખવામાં આવેલો, તો એ બધી જ વસ્તુની આજે આપણે અહીંયા ડિટેલથી ચર્ચા કરવાના છીએ. સાથે સાથે આપણને એક પ્રશ્ન થતો હશે કે શું તાલિબાન એ આતંકવાદી સંગઠન છે, હા કે ના, એનો જવાબ પણ આજના લેક્ચરમાં તમને મળશે. તાલિબાનના શાસનથી ભારત ઉપર શું અસર થશે? ભાઈ, જો અત્યાર સુધી અફઘાનિસ્તાનની અંદર જે કંઈ સરકાર હતી એ ડેમોક્રેટિક સરકાર કહેવાતી, અને ડેમોક્રેટિક સરકાર સાથે ભારત દેશના સૌથી સારામાં સારા રિલેશન હતા. પાકિસ્તાનને આ જોઈને જ ખીજ ચડતી હતી કે ભારત દેશના અફઘાનિસ્તાન સાથે વધતા સંબંધના કારણે આપણે એવું શું કરી શકીએ કે ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોની વચ્ચે તરાળ આવી જાય અને આપણે કહીએ તેમ અફઘાનિસ્તાન કરે, તો એ શું મેટર હતી એ પણ જોવાના છીએ, રાઈટ? અને ભારતે ટ્રેક ટુ ડિપ્લોમેસી અપનાવવી જોઈએ. દરરોજ ન્યૂઝપેપરમાં આવે છે કે શું ભારત દેશે ટ્રેક ટુ ડિપ્લોમેસી અપનાવવી જોઈએ, તો આ ટ્રેક ટુ ડિપ્લોમેસી શું છે એ પણ જોવાના છીએ. ઓકે, આજની પરિસ્થિતિમાં ભારત દેશે કેવા નિર્ણયો લેવા જોઈએ અને અફઘાનિસ્તાનની મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, એ બધી જ બાબતોની ચર્ચા કરીશું. અફઘાનિસ્તાન પહેલાં 1960ની વાત કરવામાં આવે, 1960થી લઈને 1980ની વચ્ચે અફઘાનિસ્તાનની અંદર એવા કોઈ નિયમો નહોતા કે સ્ત્રીઓને શિક્ષા નહીં આપવાની, રેડિયો ચલાવવાનો નહીં, ટીવી નહીં જોવાની, તો આ બધા નિયમો ક્યાંથી આવ્યા? આ તાલિબાનનો ઉદ્ભવ કેવી રીતના છે, તાલિબાન કઈ વિચારધારાને માને છે, તાલિબાન પાસે ફંડ ક્યાંથી આવે છે, તાલિબાનના કેટલા કેટલા નેતાઓ છે? હમણાં જ થોડા દિવસો પહેલા ન્યૂઝપેપરમાં હતું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનને વાર્તા વધારવા માટે પાકિસ્તાનની જેલની અંદર તાલિબાનનો ઉપ સંસ્થાપક જે કહેવાય છે તે પાકિસ્તાનની જેલમાં હતો, તેને છોડી મૂકો, અને એને છોડી મૂકી અને અમેરિકા સાથે તેને વાર્તાની શરૂઆત કરાવી દીધી. તો મુરી વાર્તા શું છે, દોહા વાર્તા શું છે, એ બધી જ વસ્તુનું આજે આપણે ઇન ડિટેલ એનાલિસિસ કરવાના છીએ. બધા જ વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરીને તમારો આ જે કન્સેપ્ટ છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તાલિબાન અને ઇન્ડિયા, એ આખે આખું ક્લિયર થઈ જાય, જેથી કરીને ક્યારે અને કદી પણ જો પ્રશ્ન પૂછાઈ જાય અથવા તો તમારે કંઈક વાતચીત કરવાની હોય તો તમે ક્યારેય પાછા નહીં પડો, એ ગેરંટી આપું છું, રાઈટ? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે અફઘાનિસ્તાનને છે ને વિદ્યાર્થી મિત્રો ગ્રેવયાર્ડ કહેવાય. શું કહેવાય? ગ્રેવયાર્ડ કહેવાય છે. ગ્રેવયાર્ડ એટલે કે કબ્રગા. અફઘાનિસ્તાન જે દેશ છે ને તેને ગ્રેવયાર્ડ કહેવાય. હવે ગ્રેવયાર્ડ એટલે કબ્રગા એવું શા માટે કહેવાય છે? કારણ કે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ સુધી આવવા માટે પહેલાં વિશ્વના જે કંઈ બધા દેશો હતા તે ભારત દેશ સાથે વ્યાપાર કરવા આવતા હતા, કારણ કે ભારત દેશ સોનેકી ચીડિયા કહેવાતું હતું. અને જ્યારે ભારત દેશ સાથે વ્યાપાર કરવા માટે જે કોઈ આક્રમણકારો આવ્યા અથવા તો કોઈ પણ વેપારી કંપનીઓ આવી, તે બધી જ કંપનીઓને અફઘાનિસ્તાન થઈને ભારત આવવું પડે. અફઘાનિસ્તાનની જો ન હોય તો એ ભારત આવી શકે નહીં. એટલા માટે એનું એક લોકેશન જે છે, જિયોગ્રાફિકલ લોકેશન, એ ખૂબ જ મહત્વનું હતું. અત્યાર સુધી વિશ્વની અંદર જે કંઈ મહાસત્તાઓ આવી, એલેક્ઝાન્ડર ધી ગ્રેટથી લઈ અને બ્રિટિશ એમ્પાયર લઈ લો, જે ભારત દેશ ઉપર 250-300 વર્ષ સુધી રાજ કરી ગયા, એ બ્રિટિશ એમ્પાયર લઈ લો, પછી અમેરિકા લઈ લો, રશિયા લઈ લો, એ બધા દેશોએ ક્યારેક ને ક્યારેક તો અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો છે, એને જીતવાની કોશિશ કરેલી છે, પરંતુ આ બધા દેશો છેલ્લે નાકામ રહ્યા. અને આપને એવું હતું કે અમેરિકા છેલ્લા 20 વર્ષથી અફઘાનિસ્તાનની અંદર છે તો અમેરિકા કંઈક સારું પરિણામ આપશે. છેવટે અમેરિકાએ પણ હાથ ધોઈ લીધા કે અમારું કામ નથી, તાલિબાનને સંપૂર્ણપણે ખતમ કરવા એ અમારું કામ નથી. તો આવી પરિસ્થિતિ શા માટે બને છે? તો આવી પરિસ્થિતિ બનવા પાછળનું એકમાત્ર કારણ છે કે અફઘાનિસ્તાનની જિયોગ્રાફી. આ ફિઝિકલ જિયોગ્રાફીનો એક મેપ લઈ આવ્યો છું, તમે એને ધ્યાનથી સમજી લેજો, એટલે તમને અહીંયા 50% જેટલું ક્લિયર થઈ જશે. પહેલી વસ્તુ તો અફઘાનિસ્તાનનો જે આ ભાગ છે ને, અફઘાનિસ્તાનનો આ ભાગ, એ આખો ભાગ હિન્દુકુશ પહાડોથી ઘેરાયેલો છે. એટલે કે અફઘાનિસ્તાનની ટોટલ જમીનના 80%થી 85% ભાગની અંદર હિન્દુકુશ માઉન્ટેન ફેલાયેલો છે, રાઈટ? આ હિન્દુકુશ માઉન્ટેનના કારણે અફઘાનિસ્તાનની ક્યાંય સમથળ જમીન નથી, એટલા માટે ત્યાં ખેતી થતી નથી.
હવે આ હિન્દુકુશ પહાડીઓથી ઘેરાયેલો દેશ છે. આખા દેશની અંદર જ્યાં જોઉં ત્યાં પહાડી. હવે પહાડી હોય તો આમાં શું થાય કે જે કંઈ ફાઈટર હોય, જે કંઈ લોકલ છે, એ બધા જ લોકો વિશ્વના કોઈ પણ આક્રમણકારો આવે તેની સામે બળવો કરે, યુદ્ધ કરે. જેવા યુદ્ધમાં હારવાના હોય તો પહાડની અંદર જાય, ગુફાની અંદર જઈને ગમે ત્યાં સંતાઈ જાય. હવે આટલા બધા પહાડો છે, હજારોની સંખ્યામાં પહાડ છે, કેટલાક પહાડમાં આપણે એને ગોતીશું. અને એમાં પણ એ લોકો ગોરિલા યુદ્ધ વાપરે. કયું? ગોરિલા યુદ્ધ. જેમ કે આ પહાડ હોય તો પહાડની પીક ઉપર અફઘાનિસ્તાનના જે કંઈ તાલિબાન છે અથવા તો એના જે કંઈ ત્યાંના લોકલ સંગઠનો છે ત્યાં બેસી જાય. જેવા અહીંથી લોકો ઉપર ચડવાની કોશિશ કરે તો અહીંથી એ લોકો હુમલો કરી દે. એટલા માટે એનું એક તો લોકેશન જે છે અથવા તો એની જે જિયોગ્રાફી છે એ ખૂબ જ મહત્વની છે, રાઈટ? તો આ એના કારણે આ જે દેશ ઉપર કોઈ પણ દેશ અથવા તો કોઈ પણ સમુદાય દ્વારા જ્યારે હુમલો કરવામાં આવે છે અફઘાનિસ્તાન ઉપર, તો એ હુમલો કરી દે, અફઘાનિસ્તાનને જીતી લે, અફઘાનિસ્તાન દેશને જીતી લે, પરંતુ ત્યાં જાજા સમય સુધી શાસન કરી શકતા નથી. એનું એકમાત્ર કારણ હોય તો આ એની જિયોગ્રાફી. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? ઓકે, અફઘાનિસ્તાનની જે રાજધાની છે ને એને કાબુલ છે. કઈ છે? કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની છે. હવે આપણે આગળ જોઈએ કે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનની સ્થિતિ એવી છે. અફઘાનિસ્તાન જોઈએ તો જો આ ઇન્ડિયા, આ પાકિસ્તાન અને એની ઉપર એક અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન યુરોપ અને એશિયાને જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે. કે ભાઈ ભારત દેશમાંથી જે સાઉથ એશિયાના દેશો છે તેને યુરોપની અંદર વેપાર કરવો હતો, તો સેન્ટ્રલ એશિયામાં વેપાર કરવો હોય તો તમને ખબર છે કે અહીંયા તો હિમાલય આવેલો છે એટલે હિમાલય થ્રુ વ્યાપાર થશે નહીં. હવે હિમાલય થ્રુ જો અહીંથી વ્યાપાર ન થઈ શકે તો ભારત દેશે શું કરવું પડે? તો ભારત દેશે પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન જવું પડે. તો ભારત દેશને પાકિસ્તાન જોડે સારા સંબંધ નથી. તો ભારત દેશને જો વ્યાપાર કરવો હોય તો એ શું કરશે? તો ભારત દેશના ગુજરાતમાં એ કંડલા બોર્ડર છે, કંડલા પોર્ટ આવેલું છે, કંડલા પોર્ટ ઉપર જે એ પોતાનો માલસામાન લઈ આવશે ત્યાંથી સમુદ્રના માર્ગે ક્યાં મોકલશે? તો આપણે ઈરાનની અંદર એક પોર્ટ ડેવલપ કરેલું છે, ચાબહાર પોર્ટ. એ ચાબહાર પોર્ટને ઈરાનના રસ્તે આપણે અફઘાનિસ્તાન સુધી લઈ ગયા. ઓકે, અફઘાનિસ્તાનની અંદર પહેલું વહેલું સિટી આવે કે જ્યાં ચાબહાર પોર્ટથી આવતો રસ્તો અડે છે એ છે ઝરાંજ. અફઘાનિસ્તાનનું એક સિટી છે. અને ત્યાંથી આગળ આપણે એક બીજો રસ્તો ડેવલપ કર્યો છે, ગાર્લેન્ડ હાઈવે જેને કહેવાય, કે જે અફઘાનિસ્તાનના 5 મોટા સિટીઓને જોડતો હાઈવે છે. આ હાઈવે આપણે બનાવેલો છે, ભારત દેશની સરકારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને હાઈવે બનાવેલો છે. એના 5 શહેરો કયા? તો ખાસ યાદ રાખી લેજો, પહેલું આવશે હેરાત, બીજું આવશે ડેલારામ, ત્રીજું આવશે કાંધાર, ચોથું આવશે એની રાજધાની કાબુલ, અને 5મું આવશે મજારે શરીફ. આ 5 જે એના શહેરો છે તેને 5ને એવી રીતના રિંગ રોડની જેમ જોડતો એક હાઈવે બનાવ્યો છે. અને એ હાઈવેને આખાને શું કહેવામાં આવે છે? તો કે ગાર્લેન્ડ હાઈવે કહેવામાં આવે છે. તો અત્યાર સુધી જે કંઈ વસ્તુ હતી એમાં કેવું થતું કે ભારત દેશ છે એ દેશને યુરોપ સાથે વેપાર કરવો હોય તો અહીંથી એવી રીતના સમુદ્રના માર્ગે આમ ફરી ફરી ફરીને અહીં જવું પડે, તો કેટલું ટ્રાવેલિંગ વધી જાય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો વધી જાય. એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચને ઘટાડવા માટે ભારત દેશે અહીંયા ઈરાનની અંદર એક ચાબહાર પોર્ટનું ડેવલપમેન્ટ કર્યું. ઈરાનમાંથી નાનકડો રસ્તો લઈને ક્યાં લઈ ગયા? અફઘાનિસ્તાનમાં. અફઘાનિસ્તાન થ્રુ આપણે એવું વિચાર્યું હતું કે આપણે તુર્કી છે આ બાજુ ઉપરની સાઈડમાં જાય તો અહીંયા ઘણા બધા નાના નાના દેશ આવેલા છે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, એ બધા દેશ સાથે આપણે વેપાર કરીશું, સેન્ટ્રલ એશિયાના, પશ્ચિમ એશિયાના દેશો સાથે આપણે વેપાર કરી શકશું. ઓકે, એ પશ્ચિમ એશિયાના દેશોથી આપણે યુરોપનો જે આખે આખો જે ખંડ છે એ યુરોપના બધા જ દેશો સાથે વેપાર કરી શકશું. તો એક આપણી એવી વિચારધારા હતી કે આપણે આપણા ઇકોનોમીને એક્સપાન્શન કરીશું. અને એ જ વિચારધારા આપણી અત્યારે છે એ જ વિચારધારા પહેલાના સમયના લોકોની હતી. યુરોપના દેશોને જો ભારત દેશ સાથે વ્યાપાર કરવો હોય તો એટલું બધું આમ સમુદ્રના માર્ગે ફરીને આવવું પડે, એની બદલે જો એને અહીંથી આવી રીતના આવી જાય, અફઘાનિસ્તાન થઈને ઇન્ડિયા આવી જાય તો તેને ઇઝી પડે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચી જાય. તો અફઘાનિસ્તાનની જે વર્લ્ડ મેપની અંદર જે એનું સ્થાન છે ને એ સ્થાન મહત્વનું છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક રશિયા, અમેરિકા, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, એ બધા જ વિશ્વની જે મહાસત્તાઓ થઈ ગઈ તેને એક વાર તો અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કરેલું જ છે. હવે જો અફઘાનિસ્તાન દેશ એવો છે કે જેને એની વ્યાખ્યા કરવામાં આવે ને કે અફઘાનિસ્તાનની વ્યાખ્યા શું, તો અફઘાનિસ્તાનની વ્યાખ્યા અત્યારની પરિસ્થિતિમાં કબ્રગાહ કહેવાય. શું કહેવાય? ઘણા બધા સામ્રાજ્યની કબ્રગાહ. એટલે કે ઘણા બધા સામ્રાજ્ય એવા છે કે જે અફઘાનિસ્તાનની અંદર પોતે યુદ્ધ કરવા ગયા અને પોતે ખોવાઈ ગયા. જેમ કે USSR, રાઈટ? એ USSR એક આખું સંગઠન હતું, એ અફઘાનિસ્તાનમાં ગયું પછી જેનું વિઘટન થયું. USSRના વિઘટન થવા પાછળના ઘણા બધા કારણો હતા, પરંતુ એમાંનું એક કારણ હતું અફઘાનિસ્તાનની અંદર પોતે પોતાના સૈન્યો મોકલાને 10 વર્ષ સુધી અફઘાનિસ્તાનની અંદર યુદ્ધ લડ્યું. એ શા માટે ગયા, શું કામ લડ્યા, કેટલાથી કેટલા સમય સુધી હતા, કેવું યુદ્ધ લડ્યા, એ બધી જ વસ્તુની આપણે ડિટેલથી ચર્ચા કરીશું. પરંતુ આ એક તો તમને ઓવરવ્યૂ આપું છું. તો USSR ગયું અને USSRના પછી ભાગલા પડી ગયા. અફઘાનિસ્તાનની વ્યાખ્યા શું કરે છે અત્યારના લોકો? તો કે કબ્રગાહ. એવી બુક પણ લખાઈ ગઈ છે કે ઇન ધ ગ્રેવયાર્ડ ઓફ ધ એમ્પાયર, બરાબર? સેઠ એસ જોન્સ નામના એક વ્યક્તિએ બુક લખી છે, અમેરિકાઝ વાર ઇન અફઘાનિસ્તાન. અને એ બુકની અંદર એનું ટાઇટલ જ એવું આપ્યું છે કે ઇન ધ ગ્રેવયાર્ડ ઓફ એમ્પાયર, એટલે કે ઘણા બધા સામ્રાજ્યની કબ્રગાહ, રાઈટ?
હવે એવું શા માટે કહેવાય છે કે અફઘાનિસ્તાન ઘણા બધા સામ્રાજ્યની કબ્રગાહ છે, તો એના માટે એટલું કહેવાય છે કે આક્રમણ કરવું સહેલું છે, અફઘાનિસ્તાનની સાથે યુદ્ધ કરવું સહેલું છે, કારણ કે અંદર એકતા જ નથી. લાકડી હોય ને, લાકડી એક લાકડી તોડી નખાય, પરંતુ લાકડીનો ભારો ન તૂટે. અફઘાનિસ્તાનની અંદર એક એક લાકડીઓ જ છે, ગમે તે દેશ આવીને તોડીને વયું જાય. તો અફઘાનિસ્તાનની અંદર સંપ નથી, એકતા નથી. તો એ એકતા નથી એટલે ગમે તે દેશ તેના ઉપર આક્રમણ કરી દે, અને આક્રમણ કરી લે પછી જીતવું મુશ્કેલ છે, થોડું ઘણું જીતવું મુશ્કેલ છે, પરંતુ જીતી પણ જાય છે. પરંતુ એકવાર અફઘાનિસ્તાનની અંદર યુદ્ધ જીતી ગયા પછી ત્યાં શાસન કરવું શક્ય જ નથી. એ શા માટે નથી? તો અફઘાનિસ્તાન જે છે એની આપણે જીઓગ્રાફી જોઈ ગયા કે આખો દેશ જે છે એ આખા દેશ હિન્દુકુશ માઉન્ટેનથી ઘેરાયેલો છે, રાઈટ? એ હિન્દુકુશ માઉન્ટેનથી ઘેરાયેલો છે, અને અહીંયા ઉપરનો જે નોર્થ ફ્રન્ટિયરનો જે ભાગ કહેવાય છે ને, ત્યાં એક મિનરલ રિચ એરિયો છે. એટલે ત્યાં અફઘાનિસ્તાનની અંદર તાલિબાનનું શાસન હજુ સુધી ક્યારેય એવું નથી, અફઘાનિસ્તાનની અંદર તાલિબાનનું શાસન અહીંયા સુધી સીમિત છે. એટલે કે આ નીચેનો જે પોર્શન છે ને, આ બધો આ બધા પોર્શનની અંદર તાલિબાને શાસન કર્યું, પરંતુ આ નોર્થની અંદર એ શાસન નથી કરી શક્યા, કારણ કે ત્યાં બીજું એક ગુટ છે જેને નોર્થ ફ્રન્ટિયર કહેવાય. તો એ નોર્થ ફ્રન્ટિયર શું છે એને પણ આપણે ડિટેલથી જોઈશું. તો આ જે નીચેનો ભાગ છે ત્યાંની જે લોકલ જનજાતિ છે ને, એ પહેલાં તો અહીંયા આવી રીતના પહાડીમાંથી નીકળી અને ખુલ્લા મેદાનમાં આવે, સામેવાળા કોઈ આક્રમણકારી હોય એની સાથે યુદ્ધ કરે, યુદ્ધમાં જો જીતી જતા હોય તો બાયદે રાખે, જો હારી જાય તો આ પહાડોમાં જઈને ગુફાઓમાં સંતાઈ જાય. તો અહીંયા તો હજારોની સંખ્યામાં પહાડ છે, કેટલીક જગ્યાએ પહાડો ફોફરવા અને કેટલીક જગ્યાએથી આ જે કોઈ વ્યક્તિ સંતાઈને બેઠા છે તેને ગોતી ગોતીને પકડવા, તો એ શક્ય જ નથી. એટલે અફઘાનિસ્તાન ઉપર જે શાસન કરવું ને એ શક્ય નથી. અને એનું રીઝન શું છે? તો કે એની જીઓગ્રાફી, રાઈટ? હવે જો અફઘાનિસ્તાનની થોડીક બેઝિક વાત કરી લઈએ તો અફઘાનિસ્તાનની જે ટોટલ જમીન છે, બરાબર, ટોટલ જમીનના 12% જમીન જ એવી છે કે જેના ઉપર ખેતી કરી શકાય એમ છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? અફઘાનિસ્તાનની અંદર આવી પરિસ્થિતિના કારણે જ અફઘાનિસ્તાનના લોકો અફઘાનિસ્તાન છોડી અને પાકિસ્તાન અને ઈરાનની અંદર સૌથી વધારે શરણાર્થી તરીકે વયા ગયા, કે ભાઈ અફઘાનિસ્તાનની અંદર નથી ખેતી થતી, નથી હેલ્થની સુવિધા, નથી એજ્યુકેશનની સુવિધા, તો આ દેશમાં રહીને શું કામ છે? એટલા માટે અફઘાનિસ્તાનના જે લોકો છે પોતે પોતાનો દેશ છોડી અને પાકિસ્તાન અને ઈરાનની અંદર જતા રહ્યા. એમાં પણ વિશ્વની સૌથી મોટી શરણાર્થી શિબિર તો પાકિસ્તાન ચલાવે છે, પોતે ભલે આખા વિશ્વ પાસેથી કટોરો લઈને ભીખ માગતો, પરંતુ અહીંયા પોતે પોતાના દેશમાં દાન કરે છે, બરાબર. વિશ્વની સૌથી મોટી શરણાર્થી શિબિર ક્યાં ચાલે? તો કે પાકિસ્તાનમાં. કયા દેશના લોકો માટે? તો કે અફઘાનિસ્તાનના લોકો માટે. અફઘાનિસ્તાન જે દેશ છે વિદ્યાર્થી મિત્રો, તે વિશ્વમાં જે કંઈ ડ્રગ્સ આવે છે એની 90%થી વધુ ખેતી અફઘાનિસ્તાન એકલું કરે. અફઘાનિસ્તાનની અંદર ઓપિયમની ખેતી થાય. કેની ખેતી થાય? ઓપિયમની. જો તમે આ ચિત્રમાં જોઈ શકો છો, હા, અફઘાનિસ્તાનની લોકલ જનજાતિ છે આ, જે ટેટવા કહેવાય, અને શું કહેવાય, ઓકે, આ જે છે એના અંતર્ગત એક ફૂલ જેવું બને, એના અંદર છે ને એમ કટ્સ લગાવવામાં આવે, બ્લેડથી કે કાતરથી એમાં કાપો લગાવવામાં આવે. હવે તમે બધા જ વિદ્યાર્થી મિત્રોએ હનુમાન દાદાને જે હાર ચડાવે છે ફૂલનો, એ ફૂલનો હાર તમે તોડો ને તો એમાંથી સફેદ કલરનું એક પ્રવાહી નીકળે, જેને ચીડ કહીએ આપણે. તો એ ચીડ જેવું એક પ્રવાહી નીકળે, ચીકણું પ્રવાહી, એને આવી રીતના છે ને એ લોકો આવી રીતના ઠામમાં ભેગું કરી લે. જો આ બધી જગ્યાએ કટ્સ લગાવેલા છે દેખાય, તો એમાં એ ભેગું કરી લે, પછી એને સૂકવવામાં આવે, એનો પાવડર બનાવવામાં આવે, પછી એમાંથી ઘણી બધી જાતની ડ્રગ્સ બનાવવામાં આવે. તો એ જે ડ્રગ્સ છે એ ડ્રગ્સથી જ અત્યારે અફઘાનિસ્તાનની અંદર પૈસા આવે છે. ઓપિયમની 90% કે તેથી વધારે ખેતી કરે છે. હવે આ અહીંયા લઈ આવવાનો મારો જે કંઈ હેતુ છે એ એટલો જ છે કે આ જે ખેતી કરે છે એનાથી ઘણા બધા જે ત્યાંના લોકલ સંગઠનો છે તે પૈસા કમાય છે, અને આ વસ્તુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ વેચાય છે. હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં શા માટે વેચાય? તો એક તો દવા બનાવવા માટે ઉપયોગ થાય. શું થાય? દવા બનાવવા માટે આ ડ્રગ્સનો બહુ બધો ઉપયોગ થાય છે. એના વગર પણ લોકો નશા કરવા માટે, નશો ન કરવો જોઈએ પરંતુ લોકો નશો કરવા માટે ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્લેકમાં આ ડ્રગ્સને ખરીદે છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશની અંદર પણ પંજાબ બોર્ડર છે, પંજાબ પાકિસ્તાન, એ પાકિસ્તાનની બોર્ડરમાંથી ઘણી બધી વખત ઇન્ડિયન આર્મી દ્વારા ડ્રગ્સ પકડવામાં આવે છે. એની ડ્રગ્સ હોય છે ક્યાંની છેલ્લે? તો કે અફઘાનિસ્તાનની હોય છે, રાઈટ? ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? એક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને જોડતો એક પાસ છે, આ પણ ખાસ યાદ રાખી લેજો, જેને ખેબર પાસ કહેવામાં આવે છે. આ જે પામરિન્સનો જે વિસ્તાર છે ત્યાં એ પેશાવર પાસે અફઘાનિસ્તાનનો એક એવો રસ્તો છે કે જે પાકિસ્તાનમાં જઈ શકાય છે. એની પાસને શું કહેવામાં આવે છે? તો ખેબર પાસ. ખેબર પાસ ક્યાં બે શહેરો અથવા તો ક્યાં બે દેશોની વચ્ચે આવેલો છે એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખી લેજો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે. આ આપણે અફઘાનિસ્તાનની બેઝિક માહિતી જોઈ ગયા. હવે શરૂઆત થાય છે ધ ગ્રેટ ગેમની. કેની શરૂઆત થાય છે? ધ ગ્રેટ ગેમની. 1960 લઈ અને અત્યાર સુધીનું આપણે અફઘાનિસ્તાન જોવાના છીએ, પરંતુ એની થોડીક બેઝિક હિસ્ટ્રી જોઈ લઈએ કે જ્યારે ભારત દેશની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલતું હતું અને ઇંગ્લેન્ડના લોકો આપણા ઉપર રાજ કરતા હતા, ત્યારે જ એક બીજો દેશ પણ હતો કે જે પોતે પોતાના સામ્રાજ્યનો ફેલાવો, પ્રચાર અને પ્રસાર કરી રહ્યો હતો. એ દેશ હતો રશિયા. કયો? રશિયા જે દેશ છે, જ્યારે ભારત દેશની અંદર
અંગ્રેજોનું શાસન હતું સાઉથ એશિયામાં, ત્યારે નોર્થ એશિયામાં રશિયા એક એવો દેશ હતો કે પોતાના સામ્રાજ્યનો ફેલાવો, પ્રચાર અને પ્રસાર કરી રહ્યું હતું. અને 1910 ની આજુબાજુ તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ફર્સ્ટ વર્લ્ડ વોર થયું, અને વર્લ્ડ વોર પૂર્ણ થતાં રશિયાએ પોતાનો જે સામ્રાજ્યનો ફેલાવો અને પ્રચાર પ્રસાર હતો ને એની સ્પીડ વધારી. હવે સ્પીડ વધારી વધારતા એ અહીંયા પહોંચી ગયા નીચે અફઘાનિસ્તાનની આજુબાજુ. હવે અફઘાનિસ્તાન એક બફર ઝોન તરીકે બનાવવામાં આવ્યું. અફઘાનિસ્તાનની અંદર રશિયાએ હુમલો કરી દે તો અંગ્રેજોને બીક હતી કે આપણા હાથમાંથી સાઉથ એશિયા ગયું, આપણા હાથમાંથી સાઉથ એશિયા હોયું ગયું. કારણ કે જો અફઘાનિસ્તાનની અંદર રશિયા આવી જાય તો અફઘાનિસ્તાનમાં ત્યારે તો પાકિસ્તાન દેશ હતો જ નહીં, તો અફઘાનિસ્તાન ઉપરથી સીધું ભારત દેશની અંદર આક્રમણ કરવું બહુ ઇઝી થઈ જાય. અને અફઘાનિસ્તાનને રોકવા માટે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો અંગ્રેજો હતા તેને પોતાની સૈન્ય શક્તિઓ અહીંયા બોર્ડર ઉપર લગાડવી પડે. ક્યાં? તો કે પાકિસ્તાન અત્યારનું અફઘાનિસ્તાન એની જે દુરંધ લાઈન છે ત્યાં આપણે સૈન્યને ઊભું રાખવું પડે. તો હવે એ સૈન્ય અહીંયા મોકલી દે તો ભારત દેશના લોકો તો અંદરો અંદર બળવો કરતા હતા કે અમારા દેશને છોડીને જતા રહ્યો, આ દેશ અમારા બાપનો છે, તમે કોણ? તો ભારત દેશ એની પાસેથી કાં તો રશિયા જતી લે એમ હતું, અને કાં તો ભારત દેશના લોકોને આઝાદી આપવી પડે એમ હતી. તો અંગ્રેજો એવું વિચાર્યું કે જો રશિયા અફઘાનિસ્તાનમાં ઘૂસે એની પહેલાં આપણે જ અફઘાનિસ્તાનમાં આક્રમણ કરી દઈએ. તો અફઘાનિસ્તાનમાં આક્રમણ પણ કર્યું, 2-3 વર્ષ સુધી શાસન આવ્યું. પાછળ ત્યાંની લોકલ જનજાતિએ બળવો કર્યો, ત્યાંના લોકોને ઘણા બધા અંગ્રેજી સિપાહીઓને મારી નાખ્યા. જેવા અંગ્રેજોને પકડવા જાય તો ક્યાં જતા રહી? પોતે અહીંયા હિન્દુકુશની પહાડીઓમાં જઈને સંતાઈ જાય. અંગ્રેજો થાકી ગયા કે આ તો દર વખતે કેમ પકડવા બધાને. તો અંગ્રેજો કહે કે છોડો આને. તો એને બીક હતી કોની જોડે? તો કે રશિયા જોડે. તો રશિયાએ અને બ્રિટિશ એમ્પાયરે 1919 એક સંધિ કરી, અને એ સંધિમાં એવું કીધું કે આપણે અફઘાનિસ્તાનને બફર ઝોનની જેમ વાપરશું. કેવી રીતના વાપરશું? બફર ઝોનની જેમ. એટલે કે અમે અફઘાનિસ્તાન ઉપર હુમલો નહીં કરીએ અને તમે અફઘાનિસ્તાન ઉપર હુમલો નહીં કરતા. એટલે કે બ્રિટિશ એમ્પાયર અને રશિયા બેમાંથી એક કોઈ અફઘાનિસ્તાન ઉપર હુમલો નહીં કરે, અફઘાનિસ્તાનને એઝ અ બફર ઝોન રહેવા દેશું, અને અફઘાનિસ્તાનની જે બોર્ડર છે એ બોર્ડરને આપણે સંપૂર્ણપણે માન્યતા આપી દઈશું કે આપણા બંને દેશ વચ્ચેનું એક બફર ઝોન, અહીંયા કોઈ પણ જાતનો આપણા બેમાંથી કોઈ દેશ હુમલો કરશે નહીં. તો એક ધ ગ્રેટ ગેમની શરૂઆત થઈ ગઈ હતી. હવે એ ગ્રેટ ગેમ પછી 1960 આવે છે, રાઈટ? બધા દેશો આઝાદ થઈ ગયા હતા. ભારત દેશ 1947 આઝાદ થઈ ગયું હતું. અંગ્રેજો ઘણા બધા દેશો હતા જેના પર રાજ કરતા હતા એ છોડીને જતા રહ્યા હતા. હવે જેવા જતા રહ્યા ત્યારે 1960 આપણા ભારત દેશ આઝાદ થઈ ગયું અને વિશ્વના ઘણા બધા દેશો આઝાદ થઈ ગયા. એ પછી રાજા જહીર શાહ, અફઘાનિસ્તાનની અંદર રાજા જહીર શાહ જે અહીંયા દેખાય છે ફોટામાં, એનું શાસન એવું, રાજાનું શાસન એવું. એ હતો પોતે રાજા, પરંતુ એને અફઘાનિસ્તાનની અંદર ઘણા બધા સુધારા કર્યા. એને અફઘાનિસ્તાનની અંદર ચૂંટણી કરાવી, રાજકીય હક આપ્યા, સ્ત્રીઓને શિક્ષા આપી. અને આ સમય દરમિયાન અફઘાનિસ્તાન એ વિશ્વનું સૌથી મોટામાં મોટું ટુરિસ્ટ પ્લેસ હતું. કારણ કે તમે એનો મેપ જોયો ને જિયોગ્રાફીનો, આખો દેશ જે છે એ આખો દેશ પહાડોથી ઘેરાયેલો છે, અને ખૂબસૂરતી એટલે કશ્મીર જેવી, રાઈટ? એવી ખૂબસૂરત જમીન હતી અફઘાનિસ્તાનની. હવે એ રાજાએ આવા બધા સુધારાઓ કર્યા, બરાબર? એ રાજાએ આવા બધા સુધારાઓ કર્યા, પરંતુ એનો એક કઝિનભાઈ હતો, એનો કઝિનભાઈ હતો કે જેનું નામ હતું દાઉદ ખાન. એ દાઉદ ખાને 1975 અંદર આ જે રાજા હતા, બરાબર, જહીર શાહ, એ જહીર શાહને ગાદી ઉપરથી પદભ્રષ્ટ કરી અને પોતે હોદા ઉપર બેસી ગયો. ક્યારે? તો 1975. હવે દાઉદ ખાન કોણ? તો કે અહીંયા રહ્યો આ ફોટો, ટકલો, આ જે ટકલો હતો દાઉદ ખાને 1975 સત્તામાં આવ્યો. હવે 1975 સત્તામાં આવ્યો ને તો એને એક સરસ મજાની જાહેરાત કરી. જો 1975 પહેલાં રાજા જહીર શાહ હતા એ રાજા કહેતા પોતાની જાતને, શું કહેતા? કિંગ કહેતા. પરંતુ આને પોતાની જાતને કિંગ ન કીધું, આને પોતાની જાતને પ્રેસિડેન્ટ કીધું. એટલે કે હું અફઘાનિસ્તાનનો રાષ્ટ્રપતિ છું, રાજા નહીં. એટલે એને પોતાની જાતને રાજા ન કીધું, શું બને એવું? પોતાની જાતને પ્રેસિડેન્ટ બનાવ્યો. તો અફઘાનિસ્તાનનો ફર્સ્ટ પ્રેસિડેન્ટ કોણ આવશે? તો કે દાઉદ ખાન જે છે એ અફઘાનિસ્તાનનો ફર્સ્ટ પ્રેસિડેન્ટ બને છે. એ સમય દરમિયાન જેવો અફઘાનિસ્તાનની અંદર દાઉદ ખાન ફર્સ્ટ પ્રેસિડેન્ટ બન્યો, ત્યારે જ તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે આખા વિશ્વ અત્યારે બે ધ્રુવમાં વેચાયેલું હતું. કેટલી ધ્રુવમાં? તો કે બે ધ્રુવમાં. એક તો હતું USSR એટલે કે રશિયા અને એનાથી સમર્થિત આખું ગુટ, અને એક બીજું હતું નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બરાબર? USSRનું ફૂલ ફોર્મ શું થાય? તો કે યુનિયન ઓફ સોવિયેત સોશિયલિસ્ટ રિપબ્લિક, આ USSR. અને આ કોમ્યુનિસ્ટ કન્ટ્રી કહેવાતા, બરાબર, જે સમાજવાદને માનતા અને એનાથી પોતાના દેશની અંદર જે કંઈ શાસન પ્રણાલી એવી છે એ બીજા દેશો પર થોપતા હતા. જ્યારે નાટોના જે દેશો હતા એ મૂડીવાદીમાં માનતા હતા, લોકશાહીમાં માનતા હતા, અને એ દેશો બીજા દેશોની અંતર્ગત પોતાના જે કંઈ લોકશાહી છે અને મૂડીવાદ છે એનો ફેલાવો, પ્રચાર પ્રસાર કરવા માગતા હતા. તો આ બંને ગુટો વચ્ચે હરીફાઈ જઈ ગઈ. હવે તમને ખબર હોવી જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જ્યારે આ બે ધ્રુવમાં આખું વિશ્વ વેચાયેલું હતું ત્યારે આ બંને દેશો એક પોલિસી અપનાવી હતી, કન્ટેન્ટમેન્ટ પોલિસી કહેવાય. એને શું કહેવાય? કન્ટેન્ટમેન્ટ પોલિસી. જોઈએ હું તમને સમજાવું. કન્ટેન્ટમેન્ટ પોલિસી એટલે એવી કે રશિયા જો આમ નીચે નીચે આવતું જાય તો આ જે દેશ હોય ને ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, બધાને કોમ્યુનિસ્ટ કરી દીધા, અને
એ બધા જ દેશથી ધીમે 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 આગળ વધતું તો આવી રીતના. પરંતુ અમેરિકા એને રોકવા માટે શું કરશે? તો અમેરિકા એને રોકવા માટે કન્ટેન્ટમેન્ટ બનાવી દેશે કે હવે બસ પૂરું, અહીંનો એક વચ્ચેનો દેશ હશે ને એને કેપિટાલિસ્ટ બનાવી દેશે અને ત્યાં લોકશાહીની સ્થાપના કરી દેશે, તો હવે ત્યાંથી તે આગળ નહીં વધી શકે. તો એવી કન્ટેન્ટમેન્ટ પોલિસી અપનાવવામાં આવી હતી. એ કન્ટેન્ટમેન્ટ પોલિસી અપનાવવામાં આવી અને એ સમય દરમિયાન આવી બધી વાતો થવા માંડી. પરંતુ 1978ની અંદર અફઘાનિસ્તાનની અંદર એક પાર્ટીની સ્થાપના થઈ, પીપલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન. 1978ની અંદર પીપલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન એક પાર્ટીની સ્થાપના થાય અને જે દાઉદ ખાન અફઘાનિસ્તાનનો ફર્સ્ટ પ્રેસિડેન્ટ બન્યો હતો 1975ની અંદર, આ પાર્ટીએ તેને હટાવ્યું. હવે આ પાર્ટીની સ્થાપના કરાવવામાં હાથ કોનો હતો? તો કે યુએસએસઆરનો, રશિયાનો. કારણ કે અફઘાનિસ્તાનની અંદર રશિયા એવું ઈચ્છતું હતું કે કોમ્યુનિસ્ટ સરકાર આવે અને સોશિયલિસ્ટ આપણા જે કાંઈ વિચારધારા છે એ વિચારધારા એ દેશની અંદર લાગુ થાય. પોસિબલ પણ બન્યું. યુએસએસઆર અફઘાનિસ્તાનની અંદર એક પાર્ટીની સ્થાપના કરાવી, પીડીપી એ, જેને કહેવાય પીપલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન. અને એને ઘણા બધા અફઘાનિસ્તાનની અંદર રિફોર્મ્સ લેવા, જો અફઘાનિસ્તાનની અંદર એ સમયે આવી રીતના મહિલાઓ સ્કર્ટ પહેરીને સ્કૂલે જતી, કોલેજે જતી, સિટીમાં ફરવા નીકળતી, આ એ જ સમયનો ફોટો છે કે બધી મહિલાઓ જે છે પોતે એકસાથે સંગઠનમાં નીકળે અને પાર્ટી કરે, એ સમયનું એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું હતું. પરંતુ એક નાનકડી એવી ભૂલ આખા વિશ્વની અને અફઘાનિસ્તાનને આવી પરિસ્થિતિમાં લઈ આવ્યો. 2002ની અંદર એક રિપોર્ટ આવ્યો હતો મિત્રો, યાદ રાખજો ખાસ. 2002ની અંદર એક એવો રિપોર્ટ આવ્યો હતો આખા વિશ્વની અંદર કે એવો તે કયો દેશ છે કે જ્યાં એજન્ટ મહિલા અથવા તો ફિમેલ જન્મ લેવો ને એ ખરાબમાં ખરાબ કહેવાય, એમાં અફઘાનિસ્તાન પહેલા ક્રમમાં રહેતો. મહિલાઓની સ્થિતિ એકદમ દયનીય બની જાય છે ત્યાં. એ શું કામ થાય છે એ પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ. તો પહેલાં આવું હતું અને ત્યાંથી અહીંયા કેવી રીતના આવ્યું એની પણ આજે આપણે ખૂબ ડિટેલથી ચર્ચા કરવાના છીએ. તો જે આ દાઉદ ખાનને હટાવીને પીડીપીએની સરકાર આવી, એ પીડીપીએ અફઘાનિસ્તાનની અંદર લેન્ડ રિફોર્મ લાગુ કરી દીધા. હવે લેન્ડ રિફોર્મ એટલે કે બીજું કાંઈ જ નહીં, જે કોઈ જમીનદાર પાસે સૌથી વધુ જમીન છે તેની પાસેથી જમીન સરકાર લઈ અને જે ગરીબ લોકો છે તેને આપશે. આ તો સમાજવાદ છે, ભારત દેશની અંદર શોષણની સમાપ્તિ એ સમાજવાદ છે. તો આ શોષણની સમાપ્તિ કરવા માટે એની સરકારે, પીડીપીએની સરકારે યુએસએસઆરની થિંકિંગ પ્રમાણે એના દેશની અંદર એટલે કે અફઘાનિસ્તાનની અંદર પીડીપીએ લેન્ડ રિફોર્મ લાગુ કર્યા. હવે તમે જોજો, કોઈ પણ દેશ હોય એની પાસેથી પોતાની જમીન લઈ લેવી એટલે કંઈ સહેલી બાબત છે? ભારત દેશની અંદર અહીંયા એક વીઘામાં ખાલી હેઢો કાપવામાં હગા ભાઈઓ હોય એ માથાકૂટ કરી લઈ છે, તો અહીંયા તો જમીન લઈને બીજા કોકને આપી દેવાની વાત છે. તો કેમ દઈ દેવી? તો એના જે ગામડાના લોકો હતા, રૂરલ લોકો, સિટીના લોકોએ તો કંઈ બહુ ઓછો વિરોધ કર્યો કારણ કે એની પાસે એટલી જમીન નહોતી, પરંતુ જે ગામડાના લોકો હતો એનો ગુસ્સો ફાટી નીકળ્યો અને એ ગુસ્સો ફાટતા જ એ લોકોએ બળવો કરી નાખ્યો. હવે બળવો કરી નાખ્યો, બળવો કેના વિરુદ્ધમાં કર્યો? તો કે પીડીપીએ વિરુદ્ધ. હવે પીડીપીએને સમર્થન કેનું હતું? તો કે યુએસએસઆરનું સમર્થન હતું. તો આ બળવાને રોકવા માટે પીડીપી અસમર્થ હતી અને એ બળવાને રોકવા માટે યુએસએસઆર પોતે પોતાની આર્મી મોકલે છે કે ભાઈ તમે આ બળવાને રોકો, ક્લિયર? તો હવે અહીંયા યુએસએસઆર એટલે કે રશિયાની એન્ટ્રી થાય છે. ઓકે, રશિયા ક્યારે એવું? તો કે 1779થી લઈને 89 આ 10 વર્ષનો શાસનકાળનો જે સમયગાળો છે તે રશિયાનો સમયગાળો કહેવાય અફઘાનિસ્તાનની અંદરનો. તો કે 1979થી લઈને 89 સુધીનો જે કંઈ સમયગાળો છે તે રશિયાનો સમયગાળો કહેવાય. હવે આપણે પ્રશ્ન થશે કે યુએસએસઆર શા માટે એવું? તો કે પીડીપી એક પાર્ટી હતી, એમાં એક તો આપણે કીધું લેન્ડ રિફોર્મ્સ લાગુ કર્યા એ પણ એક કારણ હતું, સાથે સાથે પીડીપીએમાં અંદરોઅંદર પણ માથાકૂટ ચાલતી હતી. કારણ કે જે કોમ્યુનિસ્ટ હોય ને, કોમ્યુનિસ્ટ સત્તાના લાલચુ લોકો કહેવાય, કોમ્યુનિસ્ટ હોય ને એને સત્તાના લાલચુ લોકો કહેવાય, એ સત્તા પામવા માટે ગમે તે કરે, આ ઇતિહાસ કહે છે, હું નથી કહેતો. તો અંદરોઅંદર પણ માથાકૂટ ચાલતી હતી. તો એને બીક હતી કે જો પીડીપીએની સરકાર વહી જશે, સામે નાટો છે, અમેરિકાનો એક ગુઠ છે, જો એ કન્ટેન્ટમેન્ટ પોલિસી અપનાવીને અફઘાનિસ્તાનની અંદર જો કેપિટાલિસ્ટ અને લોકશાહીની સ્થાપના કરી દેશે ને, તો આપણે આપણી જે કંઈ સામ્રાજ્યની જે નીતિ છે એ નીતિ આપણે ભૂલી જવાની રહેશે. તો અંદરોઅંદર માથાકૂટ ચાલતી હતી. તો એમાં હઝીફુલ્લા અમીન જે છે એને નવા રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવે એ સમય દરમિયાન. ઓકે, હજી રશિયાના સૈનિકો રશિયાથી નીકળે અને અફઘાનિસ્તાન પહોંચે એમાં 3 મહિનાનો સમય લઈ ગયો. એ 3 મહિના સુધી હઝીફુલ્લા અમીન જે છે અફઘાનિસ્તાનની અંદર પોતે પોતાનું શાસન ચલાવે છે. જેવા 3 મહિના પૂરા થાય ને યુએસએસઆરની આર્મી આવે ને, એટલે યુએસએસઆરની આર્મી આખા દેશની અંદર જે બળવો જ થઈ ગયો હતો લેન્ડ રિફોર્મ્સના કારણે, એ બળવાને શાંત કરે છે અને આજે નવા રાષ્ટ્રપતિ છે ને એને મારી નાખે છે એની આર્મી. કારણ કે એ જે હઝીફુલ્લા અમીન હતા તે યુએસએસઆરની અગેન્સ્ટમાં ઘણું બધું કાર્ય કરેલું હતું, એટલા માટે એને મારી નાખ્યા. ઓકે, અહીંયા એક બીજી બીક પણ હતી, કોને? રશિયાને અથવા તો યુએસએસઆરને. કારણ કે ઈરાનની અંદર ઇસ્લામિક રિવોલ્યુશન આવ્યું હતું. ઈરાન
બરાબર. ઈરાનની અંદર, હા, જો અહીંયા તમે દેખ જોઈ શકો છો, ઈરાન અને અફઘાનિસ્તાનની બોર્ડર અડે જ છે. તો ઈરાનની અંદર ઇસ્લામિક રિવોલ્યુશન આવ્યું એ સમયે, જ્યારે પીડીપીએની સ્થાપના થઈ ગઈ, યુએસએસઆરની એન્ટ્રી થઈ ગઈ. એ જ સમય દરમિયાન એનો બાજુનો દેશ ઈરાન, ઈરાનની અંદર એક ઇસ્લામિક રિવોલ્યુશન આવ્યું. આ ઇસ્લામિક રિવોલ્યુશન એટલે કે ઈરાનની અંદર જે કંઈ સરકાર હતી એ વહી ગઈ અને ઇસ્લામના નામે, ધર્મના નામે એક સત્તાની સ્થાપના થઈ અને એક આખું એક રિવોલ્યુશન આવ્યું, ક્રાંતિ આવી. હવે એ ક્રાંતિ આવી ને તો બીક કોને લેગી? યુએસએસઆરને, કે જો આ અફઘાનિસ્તાનની અંદર આવી, યુએસ ઈરાનમાંથી અફઘાનિસ્તાનમાંથી, અફઘાનિસ્તાનમાંથી તજાકિસ્તાન, ત્યાંથી ઉપર કિર્ગિસ્તાન, કિર્ગિસ્તાનમાંથી કઝાકિસ્તાન, ને પછી આવી રીતના આગળ ફેલાશે. તો આપણી તો જે કાંઈ પોલિસીસ હતી, આપણી જે કાંઈ નીતિ હતી નાટોને કાઉન્ટર કરવા માટેની, બધી જ ફેલ થઈ જશે. તો એના માટે પોતે યુએસએસઆર અફઘાનિસ્તાનની અંદર આવી જાય છે અને 10 વર્ષ સુધી રહી છે. ઓકે, 24 ડિસેમ્બર 1994 જે સમયગાળો હતો, ત્યારે યુએસએસઆરની આર્મી જે છે ઓફિશિયલી અફઘાનિસ્તાનની અંદર એન્ટર કરે છે, ત્યારે જે 34 મુસ્લિમ દેશો છે ને તે તેનો વિરોધ કરે છે અને યુનાઇટેડ નેશન જનરલ કાઉન્સિલ જે હતી, બરાબર, એને પણ જનરલ એસેમ્બલી કયો, જનરલ કાઉન્સિલ કયો, બધી વસ્તુ છે, એને જોરશોરથી વિરોધ કર્યો. પરંતુ અત્યારે અમેરિકાનો કોઈ જોરશોરથી વિરોધ કરે, અમેરિકા કોઈનું માને છે, એને જેમ કરવું એમ જ કરે ને, એવી જ રીતના યુએસએસઆરે પણ એ સમયે એ જ કર્યું કે એને જે કરવું હતું એને આ વિરોધનો કાંઈ જવાબ જ ન દીધો અને એને પોતાની રીતના ચાલુ કરી દીધું અફઘાનિસ્તાનને કબજે કરવાનું. હવે સિટી તો કબજે કરી લીધા, એને કંટ્રોલ કરી લીધા. ફરી વખત વાત આવી રૂરલ, રૂરલ એરિયામાં જવા માટે રોડ રસ્તા નથી, પહાડ હતા, પોસિબલ જ નથી. કારણ કે જિયોગ્રાફી આખો માઉન્ટેનથી ઘેરાયેલો દેશ છે. ગામડાના જે લોકો હોય એ જેવી યુએસએસઆરની આર્મી જાય એના ઉપર હુમલો કરે, હુમલામાં જો હારી જવાના હોય તો પાછા ભાગી જાય, પહાડોમાં સંતાઈ જાય. હવે પહાડોમાં કોઈ રસ્તા જ નથી, તો રસ્તા ન હોય તો યુએસએસઆરની આર્મી જે છે એ લોકોને પકડે કેમ? તો એને પકડવા ખૂબ જ મુશ્કેલ થતા હતા. સેમ પોલિસી અફઘાનિસ્તાનની અંદર ઘણા બધા સમય સુધી ચાલે છે. જેમ કે હું તમને સમજાવું કે જો અફઘાનિસ્તાનની અંદર આ બધા પહાડો છે, જ્યાં જોઉં ત્યાં પહાડો જ દેખાય. હવે અફઘાનિસ્તાનનો આ જો સિટી છે આ બધા, હવે અહીંયા યુદ્ધ થયું, આ મેદાનમાં જેવા ભાગી, અહીંયા પહાડ ચડી, અહીંયા પાછળના ગામડામાં સંતાઈ જાય અથવા અહીંથી બીજો પહાડ પકડી લે, તો એને પકડવા જ અઘરા પડતા હતા. ત્યાંના લોકો જે છે એ મકાનનો કલર પણ એવો જ રાખે કે જેથી કરીને ઉપરથી કોઈ પ્લેન નીકળે તો એને દેખાય પણ નહીં કે નીચે જમીન છે કે મકાન છે, ગારવાળા મકાન હોય, રાઈટ? હવે આ બધી વસ્તુ ચાલતી હતી, છતાંય અફઘાનિસ્તાનની અંદર યુએસએસઆર હાર માનવા તૈયાર નહોતું. જો આ યુએસએસઆરની આર્મીનો ફોટો છે, એ સમય દરમિયાન રડાર બડાર લગાવી અને ઘણી બધી ગન લગાવી અને પોતે જામી ગયા કે દેખાય ને મારી નાખીએ, દેશ તો અમે જ કબજે કરીને રાખશું. હવે યુએસએસઆર પોતાની જીદ ઉપર હતું, ત્યારે આ ગામડાના લોકો હતા એને એક સંગઠન બનાવ્યું, ની સંગઠન બનાવીને એને કોની વિરુદ્ધ, તો કે રશિયા વિરુદ્ધ એક યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધનું નામ આપે છે હોલી વોર. હવે ખાસ ધ્યાનથી સમજો, હમણાં જ્યાં અલકાયદાની સ્થાપના થઈ જશે, હોલી વોરનું નામ આપ્યું. કેનું નામ આપ્યું? પવિત્ર યુદ્ધ. કોના વિરુદ્ધ? તો કે યુએસએસઆર વિરુદ્ધ, પવિત્ર યુદ્ધ. અને કોના વિરુદ્ધ એને યુદ્ધ ચલાવ્યું? તો કે યુએસએસઆર, એટલે કે રશિયાની જે આર્મી હતી તેના વિરુદ્ધમાં અફઘાનિસ્તાનના લોકોએ એક યુદ્ધ ચલાવ્યું, એનું નામ આપ્યું હોલી વોર. ઓકે, એના અંતર્ગત જે સિપાહીઓ હતા તેને નામ આપવામાં આવ્યું મુજાહદ્દીન. મુજાહદ્દીનને શું કીધું લોકોએ? તો કે ફાઈટર ફોર હોલી વોર, એટલે કે જે કાંઈ આપણું પવિત્ર યુદ્ધ છે એ પવિત્ર યુદ્ધના જે કાંઈ સિપાહીઓ છે તેને નામ આપવામાં આવે છે મુજાહિદ્દીન. અને હોલી વોર દ્વારા આપણે કરવું છે શું? તો કે જિહાદ કરવો છે. શું કરવો છે? જિહાદ કરવો છે. આ હોલી વોર ચલાવવામાં આવ્યું ને, એને સપોર્ટ કોને કર્યો? તો એને સપોર્ટ પાકિસ્તાને કર્યો, સાઉદી અરેબિયાએ કર્યો, ટર્કીએ કર્યો. પરંતુ બે દેશ એવા છે કે જેનું તમે નામ સાંભળીને આશ્ચર્ય થશે, ચાઇના અને પાકિસ્તાન, ચાઇના અને અમેરિકા, બે એવા દેશ નીકળ્યા કે આ હોલી વોરનો સપોર્ટ કર્યો એને. કારણ કે અમેરિકા, નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અને ચાઇના, તો હતું એ પહેલાં યુએસએસઆરનો જ પાર્ટ, પરંતુ આગળ જતાં માઓ ત્સે-તુંગ આવ્યો અને માઓ ત્સે-તુંગ એવું કીધું કે પાવર ફ્લો બેરલ સુધી ગન, બરાબર, એવી ઘણી બધી નવી નવી માન્યતા આવી. એમાં યુએસએસઆરની અંદર પણ જે કોમ્યુનિસ્ટ કન્ટ્રી હોય, સત્તાના લાલચુ લોકો, એમ પહેલાં જ કીધું હતું. ચાઇનાની અંદર ઘણા બધા એવા નેતાઓ એવા કે એને પોતાને એમ થયું કે આપણા હાથમાં સત્તા તો નહીં, આપણો બાપ તો રશિયા, આપણો માય બાપ તો રશિયા, રશિયા કેમ કરાય નહીં? તો ચાઇનાની અંદર પોતે ચાઇના યુએસએસઆરથી વિઘટન થઈને અલગ પડી જાય છે, સપોર્ટમાં રહી છે, પરંતુ પોતાના દેશની અંદર નવી સરકાર લઈ આવે છે અને એ સરકાર એટલે કે ચાઇનાની સરકાર. અને ચાઇના અને અમેરિકા બે દેશ એવા હતા કે જેને યુએસએસઆરની વિરુદ્ધ આ જે હોલી વોર થયું અફઘાનિસ્તાનના લોકો દ્વારા, ટ્રાઇબ્સ દ્વારા, એમાં એને એવું કીધું કે અમે તમારા સમર્થનમાં છીએ. તો આ બે જે દેશ હતા, ચાઇના અને અમેરિકા, એને આને સપોર્ટ કર્યો હતો, રાઈટ? તો હવે આ જે મુજાહિદીન હતા, એ મુજાહિદીને ગોરિલા યુદ્ધની શરૂઆત કરી. કેની શરૂઆત કરી? ગોરિલા યુદ્ધ. આમ તો અફઘાનિસ્તાનની ભારતનો પાડોશી દેશ ને, ભારત દેશની અંદર પણ આ જ પદ્ધતિ હતી, બરાબર. મરાઠાઓનું હારનું કારણ એકમાત્ર આ જ હતું મહત્વનું, કે મરાઠાઓએ ગોરિલા યુદ્ધ મૂકી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ બંદૂકો લઈને બાજુ આવી ગયા. ભાઈ એ તમારી યુદ્ધની પદ્ધતિ નથી.
તમારી યુદ્ધની પદ્ધતિ એ જ છે કે તમે સંતાઈ ઘાટ લગાવીને હુમલો કરો, એ જ ગોરિલા યુદ્ધ. જેમ કે આ તમે પહાડ જોઈ શકો છો, અહીંયા ગ્રાઉન્ડ છે. જેવા અહીંથી કોઈ સૈનિકો ચાલી અને આ પહાડ તરફ આક્રમણ કરવા જતા હશે તો આ લોકો પહાડની પાછળ હંતાઈને ઘાટ લઈને બેઠા હશે. જો તમે જોઈ શકો પહાડની ટોચ ઉપર બેઠા છે, પહાડની ચોટ ઉપર બેઠા બેઠા બધી બાજુ જોઈ રાખે, જેવા કોઈ દેખાય એવું ફાયરિંગ કરીને મારી નાખે. એ આ લોકોનું ગોરિલા યુદ્ધ, પહાડની અંદર સંતાઈ જવાનું, ઘાટ લગાવીને બેસવાનું, જેવા દેખાય તેવી રીતના જેના ઉપર હુમલો કરવાનો. ગોરિલા યુદ્ધ એટલે પહાડી ઉપરના ભાગ ઉપર સંતાઈને હુમલો કરવો, એટલે કે ગોરિલા યુદ્ધ. તો આ ગોરિલા યુદ્ધ ચાલતું એ સમય દરમિયાન. હવે આ જ સમય દરમિયાન જે આપણે અહીંયા આગળ જોઈ ગયા કે હોલી વોર આપ્યું, મુજાહિદીન કીધું અને એને આપણે કરવું હતું જિહાદ, તો એના માટે સૈનિકોની ભરતી થતી હતી આખા વિશ્વમાંથી. અફઘાનિસ્તાનની અંદર હોલી વોરનું નામ સાંભળીને બધા જ જે કોઈ લોકો હતા, ઇસ્લામિક કટ્ટરપંથીઓ જેને કહેવાય, તે બધા જ લોકો અફઘાનિસ્તાનમાં આવી પડ્યા. અને એ સમયે એક વ્યક્તિ આવે છે કે જે વિશ્વનો સૌથી ખુખાર અને ભયંકર આતંકવાદી તરીકે પોતાનું નામના મેળવે છે. એ વ્યક્તિ બીજો કોઈ જ નહીં મિત્રો, ઓસામા બિન લાદેન. એ વ્યક્તિનું નામ શું હતું? ઓસામા બિન લાદેન. સાઉદી અરેબિયા જે દેશ કહેવાય છે, અફઘાનિસ્તાનની સાઈડમાં પડે છે, એ દેશમાં એ વ્યક્તિનો જન્મ થયો હતો. એ વ્યક્તિ જે છે એના માતા પિતા અને એનું પરિવાર એકદમ સુખ શાંતિ અને રિચેસ્ટ પરિવાર કહેવાતું, ખૂબ પૈસાવાળો વ્યક્તિ હતો. છતાંય એ પોતે ધર્મના નામે પોતાનો બધું છોડી અને અફઘાનિસ્તાનની અંદર હોલી વોરમાં આવી જાય છે અને પોતે જિહાદ કરવો છે અને પોતાને મુજાહિદીન બનવું છે. એટલે એ જ્યારે પોતાની એન્ટ્રી લઈ છે, આ બધા સાથેના જે કંઈ સમર્થકો હોય છે એની સાથે પોતે અફઘાનિસ્તાનની અંદર એન્ટ્રી લઈ છે. હવે તમે જોજો આગળ. હવે એ જ સમય દરમિયાન આ હોલી વોર ચાલતું હતું. આ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે એ સમયની, રોનાલ્ડ રીગન એનું નામ છે. રોનાલ્ડ રીગન આ વ્યક્તિનું નામ છે. આના ઉપરથી જ એ લોકોએ ફાઈટર કેરિયર પણ બનાવેલું છે. રોનાલ્ડ રીગન ફાઈટર કેરિયર, આ જે સમુદ્રની અંદર ઓલા પ્લેનને ટેક ઓફ કરવા માટેનું જે આખું કેરિયર આવે, બરાબર, યુદ્ધક વિમાન જેને કહેવાય, એવું આખું બનાવેલું છે, એનું નામ આપેલું છે. એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે, રાષ્ટ્રપતિ છે આ રોનાલ્ડ રીગન. હવે તમે જોઈ શકો આ તાલિબાન છે બધા, આ તાલિબાનના અલગ અલગ ગૂટો છે. આ તો ટ્રાન્સલેટર છે, આ વ્યક્તિ છે ને ટ્રાન્સલેટર છે. આ બધા તાલિબાનના અલગ અલગ ગૂટો જે છે, એ ગૂટોના જે કંઈ નેતાઓ હતા, તેઓની નેતાઓની સાથે એને ખુલ્લેઆમ મિટિંગ કરી. કારણ કે અમેરિકાનું એક જ વસ્તુ હતી નાટો, જ્યારે સામે કોણ હતું? તો કે યુએસએસઆર. હવે યુએસએસઆરને ગમે તેમ કરીને અફઘાનિસ્તાનમાંથી કાઢવા માટે અમેરિકા ગમે તે હદ સુધી જવા તૈયાર હતું. તો એને શું કર્યું અમેરિકાએ? આ જે કંઈ ટ્રાઇબ્સ હતા ને એ બધા લોકોને હથિયાર આપ્યા, પૈસા આપ્યા, ટ્રેનિંગ આપી, ક્લિયર. હવે અમેરિકાએ આ બધા જ વ્યક્તિઓને એ વસ્તુ આપીને એમ કીધું, જાઓ તમે લડો. કેની વિરુદ્ધ? તો કે યુએસએસઆરની વિરુદ્ધ. હવે ઘણા બધા ગૂટો હતા, એમાં એક હતું અહમદ શાહ મસૂદ. અહમદ શાહ મસૂદ, અહીંયા તમે ઇમેજ જોઈ શકો. આ અફઘાનિસ્તાનનો નકશો છે, એની ઉપરનો જે નોર્થ ફ્રન્ટિયર ભાગ છે ને, એ આખો એને કબજે કરીને રાખ્યો હતો અહમદ શાહ મસૂદ. આ એક એવો વ્યક્તિ હતો જે પોતે તાલિબાની નથી, હજી તાલિબાનની સ્થાપના નથી થઈ, એની પહેલાંનો એ પાર્ટ છે, નોર્થ ફ્રન્ટિયર જેને કહેવામાં આવે છે, અને એ ત્યાં પોતે રાજ કરતો હતો. હવે આ ગુટે ખૂબ સરસ મજાની તાકાત મેળવી લીધી, અમેરિકા પાસેથી પૈસા લીધા અને એને નોર્થિયન અલાયન્સ અથવા તો નોર્થિયન ફ્રન્ટલાઈન કરીને એક સંગઠન બનાવ્યું જે અફઘાનિસ્તાનના નોર્થ ભાગમાં રાજ કરતો હતો. આની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તો તમને ખબર હોવી જોઈએ કે આગળના મેપમાં આપણે જોઈ ગયા કે આ સમય દરમિયાન આ બધી હિન્દુકુશ પહાડી હતી, પરંતુ આ એટલો જે વિસ્તાર હતો ને, મિનરલ રિચ વિસ્તાર કહેવાય. શું કહેવાય? મિનરલ. એટલે અહીંયા જે મિનરલ છે ને, એ ખોદી ખોદી સ્ટીલ છે, લોખંડ છે, એ બધાનું ખોદકામ કરી કરી અને જે માટી છે ને, એ ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્લેકમાં આવે છે. અહમદ શાહ મસૂદ એટલે એની પાસે ખૂબ પૈસા આવ્યા, એ પૈસાથી એને ઘણા બધા હથિયારો ખરીદા અને એટલું બધું સ્ટ્રોંગ બની ગયું કે અત્યાર સુધી, એ મરી ગયા પછી એનો છોકરો છે અત્યારે, અત્યાર સુધી તાલિબાન પણ એ નોર્થ ફ્રન્ટિયર ભાગ ઉપર કબજો ક્યારે અને કદી પણ કરી શક્યું નથી. આગળ જોઈએ આપણે તો, એ જે અહમદ શાહ મસૂદ હતું, એનું એક ગુટ હતું, એ અત્યારે યાદ રાખજો કે ખૂબ જ સરસ મજાની તાકાત મેળવતો જતો હતો. આ બધી જગ્યાએ પછી આગળ જતા તાલિબાનનો સફેદ જે વિસ્તાર છે ને, બધી તાલિબાનનો કબજો થઈ જશે, બરાબર. પછી આ અહમદ શાહ મસૂદનું બધું વયું જશે, આ અબ્દુલ રશીદ દુસ્તનનું થઈ જશે. કહ્યું તો કે આ ઉપરનું મજારે શરીફ એમાં જતું રહેશે અને હેઝાબે વહાર એ એક નાનકડું ગુટ હતું, એ બધા જ ગુટો અંદરો અંદર અહીંયા શાસન કરતા હતા. હવે આગળ જોઈએ તો આ સમય દરમિયાન જેવી આ મિટિંગ પૂરી થઈ ને, આ મિટિંગ રોનાલ્ડ રીગન જોડે, એ મિટિંગ પૂરી થતાં જ અફઘાનિસ્તાન ફાઈટરને એક રોકેટ લોન્ચર મળ્યું. લાઇટ વેટ રોકેટ લોન્ચર કહેવાય, આ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ છોડે આના અંતર્ગત. એન્ટી એરક્રાફ્ટ એટલે કે આ જે તમને એ ઉપર દેખાઈ રહ્યું છે, તેને ખંભા ઉપર રાખી હવામાં કોઈ હેલિકોપ્ટર આવતું હોય, પ્લેન આવતું હોય, તો એને એના ઉપર મિસાઇલ છોડવામાં આવે, તો ગાઈડેડ મિસાઇલ હોય. અને એન્ટી એરક્રાફ્ટ એટલે એરક્રાફ્ટ સાથે ભટકાઈને એરક્રાફ્ટ નીચે પડી જાય. હવે આવી ટેકનોલોજીવાળા હથિયારો અમેરિકાએ અને વિશ્વના બધા જ દેશોએ જેને સપોર્ટ કરતા હતા નોર્થિયર ફ્રન્ટિયરને અને અફઘાનિસ્તાનના અલગ અલગ ગુટોને. ઇનફેક્ટ એક વસ્તુ તમને કહી દો કે આ નોર્થિયન ફ્રન્ટિયર છે ને, એ સમયે ભારત પણ આને સપોર્ટ કરતું હતું. કોને? નોર્થિયન
અલાયન્સને, રાઈટ? તો એ સમય દરમિયાન આવી રોકેટ લોન્ચરો આવી અને આના દ્વારા અફઘાનિસ્તાનના જે કાંઈ જિહાદી કહેવાતા એ લોકો પોતે જે યુએસએસઆરના હેલિકોપ્ટર નીકળે ઉપરથી હુમલો કરીને વયા જાય, નીચે જે કાંઈ વ્યક્તિઓ હોય નાના મોટા ગુટ એ બધા મૃત્યુ પામતા હતા. હવે લોકો પાસે આવી રોકેટ લોન્ચર આવી ગયા અને એનાથી એ શું કહેવાય કે આવી રીતના આખા આખા પ્લેન વિમાન હોય એને જો તોડી પાડી નાખ્યા અને પછી એના ઉપર ઊભા રહીને ફોટાઈ પડાવે છે એ લોકો. તો આ એક નવીન શું કહેવાય કે યુદ્ધમાં એક વસ્તુ એડ થઈ અને આ વસ્તુ મળતા યુએસએસઆરનું હારનું કારણ જ આ બન્યું. આગળ જતા યુએસએસઆરે અફઘાનિસ્તાન છોડવું પડ્યું ને એનું કારણ જ આ. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આ એક આ પરિસ્થિતિ ઉદ્ભવી. હવે આ એ સમય દરમિયાન તાલિબાન અને અલકાયદાના અંદર જે બે કંઈ ભાગ હતા એ બધાને આ હથિયારો પછી આગળ જતા મળશે. 1985 યુએસએસઆરની અંદર ઘણી બધી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયા. પૈસા નહોતો, અવળું મોટું સંગઠન ચલાવવા માટે પૈસા જોઈએ, એમાં સમાજવાદ વાપરે. હવે સમાજવાદની તમને ખબર છે કે આવક ઓછી હોય, મૂડીવાદ હોય એ જ સૌથી વધારે પૈસા કમાઈ શકે, મહત્તમ નફો એનો મહત્તમ ઉદ્દેશ્ય હોય. વેપારી સૌથી વધુ નફો કરશે તો સરકારને સૌથી વધુ ટેક્સ મળશે, સરકાર પાસે ટેક્સના પૈસા આવશે તો સરકારે પૈસાનો ખર્ચ કરી શકશે. જ્યારે સમાજવાદની અંદર જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે સરકાર આપે અને બાકીના બધા ધંધા ઉદ્યોગ સરકાર કરે, તો સરકાર ધંધા ઉદ્યોગ કરે, દેશ ચલાવે, કાયદો બનાવે કે આવા ઇન્ટરનેશનલ રિલેશનની અંદર ભાગ લે, તો સરકાર બધી જ વસ્તુ કરતી નથી. તો એની જગ્યાએ એ જ સમયે યુએસએસઆરની અંદર જનરલ સેક્રેટરી બનાવવામાં આવે છે મિથાઇલ ગોર્બોચેવને. મિથાઇલ ગોર્બોચેવ જનરલ સેક્રેટરી કેના બને છે? તો કે યુએસએસઆરના, આખું સંઘ હતું એના. હવે યુએસએસઆરના જનરલ સેક્રેટરી બનતા જ એને બે સુધારા કર્યા, બે યોજના લઈ આવ્યા, ગ્લાસનોસ્ટ યોજના અને પેરિસ્ટોપનું યોજના. આ બંને નામ રશિયન છે, રાઈટ? ગ્લાસનોસ્ટ અને પેરિસ્ટોપનનું આ બંને યોજના લઈ આવે છે. એ બંને યોજના અંતર્ગત એક એવી જાહેરાત કરે છે કે આજ પછી યુએસએસઆર કદી પણ અને ક્યારે પણ પોતાનું સૈન્ય બીજા દેશમાં મોકલશે નહીં, એવી જાહેરાત કરી દીધી. ઇટ મીન્સ કે બધા વિશ્વને ખબર પડી ગઈ કે હવે યુએસએસઆર અફઘાનિસ્તાનમાંથી પાછળ હટવાનું છે. હવે એની જાહેરાત કરી દીધી આ યોજના અંતર્ગત, જેવી યુએસએસઆરે જાહેરાત કરી બરાબર એવી જ આગળ જતા થોડાક સમયની અંદર ઘણી બધી ઉપાધિ આવવાની હતી. પરંતુ એની પહેલાં 1980 યુએસએસઆરમાં એક સરકાર હતી બરાબર, એને સ્થાપના કરાવી હતી અફઘાનિસ્તાનની અંદર, જે હતી મોહમ્મદ નજીદુલ્લા. આ તમે જોઈ શકો છો, મોહમ્મદ નજીદુલ્લા છે આ. તો મોહમ્મદ નજીદુલ્લાની સરકાર હતી અને એ કમ્યુનિસ્ટ સરકાર હતી. કેવી હતી? કમ્યુનિસ્ટ સરકાર. પછી 1985 અંદર આ યુએસએસઆરની અંદર જનરલ સેક્રેટરી આવ્યા અને એને બધી જ વસ્તુની અંદર ચેન્જીસ લઈ આવ્યા મિથાઇલ ગોર્બોચેવે. અને મિથાઇલ ગોર્બોચેવે પછી 1989 જાહેરાત કરીને 1989 અત્યારે જેમ અમેરિકા એક સાથે પોતાનું સૈન્ય લઈને અમેરિકા જતું રહ્યું, એવી જ રીતે યુએસએસઆર પોતાનું સૈન્ય લઈને રશિયા જતું રહ્યું. જેવું રશિયા ગયા એવી જ રીતના અફઘાનિસ્તાનની જે અત્યારની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ આજથી ઘણા બધા વર્ષો પહેલાં 1989 પણ થઈ. પોતાના જે અંદરોઅંદરના ગુટો હતા એ ગુટો પોતે બધા એકબીજાની સત્તાના લાલચુ લોકો હતા, સત્તા માટે એકબીજા ઉપર યુદ્ધ કરવા માંડ્યા. એક કેમ કહે છે કે અમે કટ્ટરપતિ ઇસ્લામ લાગુ કરશું, એક એવું કહે છે કે અમે લોકશાહીની સ્થાપના કરશું, એક કહે છે અમે કમ્યુનિસ્ટની સ્થાપના કરશું. એમાં અંદરોઅંદર બાંધે છે અને બાંધવામાં બાંધવામાં અફઘાનિસ્તાનની અંદર પ્રથમ ગૃહયુદ્ધ ચાલુ થઈ જાય. જેવી યુએસએસઆર ગઈ એવું જ અંદરોઅંદર એ લોકો લડ્યા અફઘાનિસ્તાનની અંદર. હવે અફઘાનિસ્તાનની અંદર જેવી લડવાની શરૂઆત થઈ એટલે 1989 લઈને 1996 સુધી અફઘાનિસ્તાનની અંદર ગૃહયુદ્ધ ચાલે છે. મિત્રો, એક વસ્તુ જણાવી દઉં, મને જણાવતા દુઃખ થાય છે પરંતુ જણાવી દઉં તમને કે 1960 શરૂઆત કરી, રાઈટ? 1960 લઈને આજ દિન સુધી એકમાત્ર એવો દેશ છે કે જે 365 દિવસ યુદ્ધની સ્થિતિમાં રહ્યો, કોઈક ને કોઈક વ્યક્તિ ત્યાં મૃત્યુ પામે, સામે સામે ફાયરિંગ થાય. એકમાત્ર એવો દેશ હોય તો એક અફઘાનિસ્તાન, જ્યાં શાંતિ જ નથી રહેવા દીધી કોઈએ. પોતાના દેશની અથવા તો પોતાના માતૃદેશની રક્ષા માટે અથવા તો પોતાના માતૃદેશની જરૂરિયાત પ્રમાણે અફઘાનિસ્તાનનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાનની જે કાંઈ લોયાલિટી હતી, એના દેશના અંદર જે કાંઈ સંસ્થા હતી એ બધાનો નાશ કરી નાખ્યો. એના માટે આખું વિશ્વ જવાબદાર છે, કોઈ દેશ જવાબદાર નથી. તો 1989 લઈને જેવું યુએસએસઆર ગયું, એવું 1989 લઈ અને 96 સુધી ત્યાં ગૃહયુદ્ધની શરૂઆત થઈ ગઈ. હવે 1989 ગયું એટલે 89 ગયું એવું જ 1991 રશિયાનું વિઘટન થઈ ગયું, એટલે કે યુએસએસઆર જે હતું એનું વિઘટન થઈ ગયું. જે ઘણા બધા દેશોનો સંઘ હતો એ બધા દેશ છૂટા પડી ગયા. રશિયાએ કહી દીધું તમારે જેમ કરવું એમ કરો, અમારે કોઈ સાથે લેવા દેવા નહીં, અમે અમારી રીતના અમારું કરશું, તમે તમારું તમારું કરી લો. રશિયા એવી જાહેરાત કરતા જ 1992 અફઘાનિસ્તાનને ખબર પડી ગઈ હતી એના ગુટોને કે હવે યુએસએસઆર આ જે નજીબુલ્લાની સરકાર હતી, જે કોમ્યુનિસ્ટ સરકાર હતી, આની મદદ કરવા આવશે નહીં, આનું અસેસિનેશન કરી નાખે, આની એની સરકારમાંથી દૂર કરી દેવામાં આવે. જેવા 1992 એની સરકારમાંથી એને દૂર કરે ત્યાંના ગુટો 1992 થી લઈને 96 લગી અંદરો અંદર બાજર.
હવે આ અંદરોઅંદર જ્યારે બતતા હતા ને ત્યારે થયો છે તાલિબાનનો જન્મ, એટલે કે યુએસએસઆર વહ્યું ગયું અને યુએસએસઆરના વહી ગયા પછી તાલિબાનનો જન્મ થાય છે. બરાબર, હવે તાલિબાનનો જન્મ કેવી રીતના થાય? તો અંદરોઅંદર એ લોકો 5 વર્ષ સુધી બાંધ્યા અને 5 વર્ષ બાંધ્યા પછી 5 વર્ષ તાલિબાને રાજ કર્યું. તાલિબાનનું આપણે જોઈએ કેવી રીતના એનો જન્મ થયો. હવે એ તાલિબાનનો જન્મ થવાનું કારણ શું? તો કે અફઘાનિસ્તાનની અંદર પશ્તુન જનજાતિ છે, એક તજીક જનજાતિ છે, એક હજારા જનજાતિ છે, એક ઉઝબેક જનજાતિ છે, એક ચાહાર એમેક કરીને જનજાતિ છે, એક તુર્કમેન જનજાતિ છે અને ઘણા બધા બીજા અન્ય છે. એમાં સૌથી વધારે હોય ને તો 42% પશ્તુન જનજાતિ. હવે અફઘાનિસ્તાનનો આપણે નકશો જોઈએ ને તો પાકિસ્તાનની અંદર પણ ઘણા બધા પશ્તુન છે, આટલો પશ્તુન વિસ્તાર કહેવાય. અને જેવી રીતના ભારત દેશની અંદર હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટે બંગાળના ભાગલા કર્યા હતા 1905ની અંદર, એવી જ રીતના અહીંયા દુરંધ લાઈન ખેંચી અને અફઘાનિસ્તાનની અંદર અને પાકિસ્તાનની અંદર જે કંઈ પશ્તુન જનજાતિ હતી કે જે બહુમતમાં હતી તેના ભાગલા કરીને એક ભાષાના આધારે અને ધર્મના આધારે અંગ્રેજો, ક્યાંક ને ક્યાંક તો એનો હાથ છે જ આ પરિસ્થિતિમાં કે એ ભાગલા પાડતું ગયું. અત્યારે આપણે કેમ ભારત અને પાકિસ્તાન હજુ સુધી ઝઘડીએ છીએ, એ જેના માટે જવાબદાર કોણ? તો કે અંગ્રેજો, ક્યાંક ને ક્યાંક. એવી જ રીતના પાકિસ્તાનની અંદર જે કંઈ અમુક જનજાતિ છે પશ્તુન એટલામાં રહી છે, એટલે કે 50% પશ્તુન જનજાતિ આ બાજુ રહી ગઈ ને 50% જનજાતિ આ બાજુ રહી ગઈ. તો આ બધી જનજાતિ અંદરોઅંદર બાંધવા માંડી કે આપણે રાજ કરીશું. તો એ બધી જ્યારે વાત ચાલતી હતી એ સમય દરમિયાન તાલિબાનનો જન્મ થઈ જાય. બરાબર, તાલિબાનનો જન્મ થાય ને એટલે તાલિબ એટલે શું? તો કે સ્ટુડન્ટ કહેવાય. શું કહેવાય? સ્ટુડન્ટ. તાલિબ એટલે કે સ્ટુડન્ટ. બરાબર, એ ઉર્દુ ભાષાનો શબ્દ છે. હવે તાલિબાનનો જે જન્મ થયો છે એના માટે ઘણી બધી પ્રકારની માન્યતાઓ છે. ઘણા લોકો એમ કહે છે કે અફઘાનિસ્તાનમાં જન્મ થયો, જ્યારે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે અફઘાનિસ્તાનમાંથી જે શરણાર્થી ગયા હતા પાકિસ્તાનમાં અને પાકિસ્તાનના મદ્રેસાની અંદર જે લોકો રહેતા હતા ત્યાં તાલિબાનનો જન્મ થયો છે. રાઈટ, એટલે તાલિબ એટલે કે સ્ટુડન્ટ ઉર્દુ શબ્દમાં. તો એ તાલિબ ઉપરથી તાલિબાન એવું છે. અને એનો લીડર પેલો બન્યો તો કે મુલ્લા ઓમર. જો અહીંયા તમે જોઈ શકો છો કે એની જે આંખ હતી એક આંખ એને હતી જ નહીં, એક જ આંખ હતી. તો એ મુલ્લા ઓમર એ તાલિબાનનો પ્રથમ લીડર બને છે. અને આ જેવો લીડર બન્યો અને એને સ્થાપનાથી એને સૌથી વધારે સપોર્ટ કર્યો મિલિટરીની, આ પાકિસ્તાનની મિલિટરીએ. બરાબર, અને આનો એક નિયમ હતો, એ કોઈ પણ દેશની અંદર જાય અને ખાસ કરીને અફઘાનિસ્તાન, તો એનો એક જ નિયમ હોય કે ઇસ્લામિક જે રોલ લો છે જેને કહેવામાં આવે છે શરિયત, શરિયતનો કાયદો એટલી કડકાઈથી લાગુ કરો કે એની કોઈ સીમા ન રહે. શરિયત એટલે એને જ માનવાનું, અલ્લાને જ માનવાનું અને એના દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને જ ફોલો કરવાનું, એની અગેન્સ્ટમાં જવાનું નહીં. તો એ સમય દરમિયાન એ હાલતું હતું. એ જ થોડા સમયમાં આપણે આગળ નીકળીએ તો અંદરોઅંદર 5 વર્ષ એ લોકો બાંધ્યા અને એ 5 વર્ષ પછી એ 5 વર્ષમાં અહીંયા તાલિબાનની સ્થાપના થઈ જાય. તાલિબમાંથી સ્ટુડન્ટને મોલ્લા ઉમરનો પ્રથમ ઓલો બને સંસ્થાપક. તો એ 5 વર્ષ સુધી તાલિબાને રાજ કર્યું. બરાબર, અને 5 વર્ષ સુધી રાજ કરીને એક દોસ્તમ સિટી છે એ દોસ્તમને પણ, એટલે કે સ્ટેટની રાજધાની છે એને પણ એને જીતી લીધી. હવે એનાથી આગળ જતા જતા 7 નવેમ્બર 2001 આવે. 7 નવેમ્બર 2001 જે નોર્થ યર ફ્રન્ટિયર જે આપણે આગળ અહીંયા જોઈ ગયા હતા, બધા જ વિદ્યાર્થી મિત્રોને ફરી વખત બતાવી દઉં. હા, નોર્થ યર ફ્રન્ટિયર જે અહમદ શાહ મસૂદ જે આપણે જોઈ ગયા હતા, એ અહમદ શાહ મસૂદનું એ લોકો 2001માં અસેસિનેશન કરી નાખે, એટલે કે એને મારી નાખે. શું કરે? 2001માં 7 નવેમ્બરના રોજ અહમદ શાહ મસૂદ હતો ને એને મારી નાખવામાં આવે, એના ડોકીને એના ધડથી અલગ કરી નાખવામાં આવે અહમદ શાહ મસૂદને. ઓકે, તો આ નોર્થ યર ફ્રન્ટિયર ભાગ છે જેને સાચવીને બેઠા હતા, પરંતુ એના ઉપર ઘાત લગાવી એની ઉપર એક ષડયંત્ર કરી અને એને નીચે બોલાવવામાં આવે છે, નીચે બોલાવી અને એને મારી નાખવામાં આવે છે. અફઘાનિસ્તાને જેવો એને માર્યો એને થોડા જ દિવસ પછી એ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘાતક હુમલો કરે છે અમેરિકા દેશ ઉપર. હવે હુમલો કોને કર્યો? તો કે અલ કાયદાએ કર્યો હતો. સાંભળજો મારી વાત, આ હુમલો તાલિબાને નથી કર્યો, આ હુમલો કર્યો તો કોને? તો કે અલ કાયદાએ. હવે અલ કાયદા શું છે એ પણ આપણે જોઈએ. જેને ટ્વીન ટાવર કહેવાય, અમેરિકાની જે સૌથી ઊંચી બિલ્ડિંગો છે એમાંની 2 બિલ્ડિંગો, એટલે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર એ લોકોએ 2 બિલ્ડિંગમાં 1-1 વિમાન ભટકાડી અને 3,000 લોકો જેટલાને મૃત્યુ પમાવ્યા. આગળ આપણે જોઈએ એનું બહુ મોટું ષડયંત્ર હતું, એ ષડયંત્રની પણ ચર્ચા કરીશું. તો જેવો એ લોકો એ તાલિબ સ્ટુડન્ટ મુલ્લા ઉમરનો અધ્યક્ષ બન્યો તાલિબાનનો, એને એના દેશની અંદર શરિયત લો લાગુ કર્યો અને શરિયત લો જ્યાં ક્યાંય પણ લાગુ થાય ને હ્યુમન રાઇટ્સ જે કહેવાય ને કે માનવ હક, એની ધજિયા ઉડાડી દે આ લો. બરાબર, એ શા માટે? તો એને પણ આપણે જોઈએ. તો કે એ જે શરિયત લો લાગુ કરે એમાં ચેસ રમવા ઉપર પ્રતિબંધ મૂકી દે, ટીવી જોવાનું નહીં તમારે, રેડિયો સાંભળવાનું નહીં, મોબાઈલ વાપરવાનું નહીં, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો નહીં,
પુરુષો હોય એને કમ્પલસરી દાઢી રાખવાની, સ્ત્રીઓએ ફરજિયાતપણે બુરખો પહેરીને નીકળવાનું, અને વુમન એજ્યુકેશનના નામે તો મીંડું ચાવવાનું જ નહીં. અને સ્ત્રી એકલી માર્કેટની અંદર ન નીકળી શકે, જો એનો ભાઈ, એનો પતિ, એનો બાપ એટલે કે કોઈ પુરુષનો સહારો હોય તો જ સ્ત્રી પોતાની સાથે ગામમાં નીકળી શકે, બાકી ગામમાં નીકળી શકે નહીં. આજે અહીંયા ફોટો લઈને આવ્યો છું એ મલાયા યુસુફ ઝેનો છે કે જે પાકિસ્તાનની અંદર રહેવાસી છે અને સ્ત્રી શિક્ષા માટે એને બહુ સરસ મજાનું કાર્ય કરી રહી છે. યુનાઇટેડ નેશનની અંદર પણ ભાષણ આપી એવા છે. એનું એક સરસ મજાનું સ્ટેટમેન્ટ છે કે આઈ ડોન્ટ માઇન્ડ ઇફ આઈ હેવ ટુ સીટ ઓન ધ ફ્લોર ઓફ અ સ્કૂલ, કે મને કોઈ અફસોસ નથી જો મારે સ્કૂલની જે જમીન હોય ત્યાં બેસીને ભણવું પડતું હોય તો પણ. ઓલ આઈ વોન્ટ ઇઝ એજ્યુકેટેડ એન્ડ આઈ એમ અફ્રાઇડ ઓફ નો વન, છતાં પણ મારે જોઈએ છે શિક્ષણ અને હું કોઈના બાપથી નથી બીતી, મને શિક્ષણ આપો. કારણ કે આના જે પિતાશ્રી હતા એ પાકિસ્તાનની અંદર એક ડિસ્ટ્રિક્ટ છે ત્યાં સ્કૂલ ચલાવે છે, સરકારી સ્કૂલ છે, અને એ સ્કૂલ છે કે નહીં તો કે ગર્લ્સ માટેની જે પ્રોપર સ્કૂલ હોય કે જ્યાં સ્ત્રીઓ જ ભણવા જતી હોય, બહેનો જ ભણવા જતી હોય, એ ગર્લ્સ સ્કૂલની અંદર એના પપ્પા શિક્ષક છે અને એના પપ્પાએ એની આ દીકરીને ભણાવવા માટે ઘણું બધું કર્યું, પરંતુ ઘણા કટ્ટરપંથી જે ઇસ્લામવાદી છે એ લોકો આવી જે નાની નાની બાળાઓ હોય તેના શરીર ઉપર 8-8 ગોળીઓ મારે, આ બેન ઉપર હુમલો કરવામાં આવેલો હતો, 4-5 ગોળીઓ એને વાગી બચી ગયા. અને અત્યારે એ રોલ મોડેલ છે પાકિસ્તાનમાંથી કે ભાઈ અમે શિક્ષા મેળવીને જ રહેશું. તો અફઘાનિસ્તાનની અંદર જેવી રીતના જ તાલિબાનનું શાસન આવ્યું ને એના બધું બેન કરી દીધું, અહીંયા તો બહુ ઓછું લઈ એવું છે, અને ઘણી બધી રમતો બેન કરી દીધી, ઘણી બધી પ્રકારની જે કંઈ વસ્તુઓ જે અત્યાર લગીની અંદર હ્યુમન રાઇટ્સ માટે જરૂરિયાત હોય તે બેન કરી દીધી અફઘાનિસ્તાનની અંદર. જેવી જ આ વસ્તુ બેન કરવામાં આવી બરાબર, આ જ સમયે એક અલકાયદા નામનું ગ્રુપ આવે છે, આ એનો સિમ્બોલ છે અલકાયદાનો બરાબર. આ છે ને અલકાયદા એ તાલિબાનથી અલગ છે. જો તાલિબાન પોતાના દેશની અંદર ધર્મના નામે સરકાર સ્થાપવા માગે છે, આતંકવાદી નથી, આ ખાસ યાદ રાખી લેજો, તાલિબાની આતંકવાદી નથી. પરંતુ તાલિબાન કોઈ આતંકવાદી સંગઠન હોય ને એને વિરોધ નથી કરતું, પરંતુ મારા બધા આમાં સપોર્ટ આપે છે. તો આને કેવું શું, તાલિબાન પોતે ક્યારે અને કદી પણ કોઈ પણ જગ્યાએ હુમલો નથી કરતું પોતાના દેશ સિવાય. પોતાના દેશની અંદર શરિયત લોને લાગુ કરવામાં જો કોઈ વ્યક્તિ વચ્ચે આવતા હોય તો તે લોકો એવું કરે છે, એ લોકો તો એવું કહે કે જે ચોરી કરીને હાથ કાપી નાખવાના, આવા નિયમો એના રાઈટ. તો જે તાલિબાની છે ને એ લોકો આની અગેન્સ્ટમાં નથી ટેરરિઝમની, પરંતુ ટેરરિઝમને સામો સપોર્ટ કરે છે. આવું જ કંઈક જોવા મળ્યું અલકાયદામાં. આ અલકાયદાને સમજી લેશું તો આપણે ખબર પડી જશે કે અમેરિકા શા માટે 20 વર્ષથી અફઘાનિસ્તાનની અંદર પડ્યું છે. હવે આ એક છે ને આંતરરાષ્ટ્રીય નેટવર્ક હતું. શું હતું? આંતરરાષ્ટ્રીય નેટવર્ક. આનો એકમાત્ર મકસદ હતો આતંકવાદનો ફેલાવો. હવે આ કઈ વિચારધારાને માનતું તો કે ઇસ્લામિસ્ટ અને સુલુફિઝમ કહેવાય, એની જે વિચારધારા છે ને એ તો કાંઈ નથી. એટલે કે આ અફઘાનિસ્તાનની અંદર જે તાલિબાનીઓ છે ને એની વિચારધારાઓ તો કાંઈ નથી, એનાથી કે 5-10 ડગલા આગળ જઈને વિચારતા મારો કાપો એવી જ વાત કરે રાઈટ. કોઈ પણ વ્યક્તિ હોય તેને મારો જન્નત નસીબ થશે, તમે ફના થઈ જશો. ફના ઇટ મીન્સ કે આપણામાં જેમ મુક્તિ અને મોક્ષ મળે તેવી રીતના ઇસ્લામ ધર્મની અંદર ફના આવે કે ઈશ્વરને પામવા માટે 7 ઘાટીઓ પાર કરવી પડે. એ 7 ઘાટીઓ પાર કરી લેશો ને તો તમારો જે જીવ છે, તમારો જે આત્મા છે, અલ્લાહ માટે ફના થઈ જશે. એટલે કે તેરે ઇશ્કમાં મેરી જા ફના હો જાય, એના જેવી શાયરી છે ને એની જેમ, કે તમે એ બંને ઈશ્વર અને આત્માનું મિલન થઈ જાય, તો એના માટે તમારી જાન ફના થઈ જશે એવી વાત માનવામાં આવ્યા. હવે અલકાયદાના 2 લીડર હતા, એક તો ઓસામા બિન લાદેનનો લીડર હતો અને એક અયમાન અલ ઝવેરી જે છે એ બંને આના લીડર હતા. હવે આ બંને છે ને આ બંને અફઘાનિસ્તાનની અંદર એક સમયે હોલીવોરનો ભાગ હતા, એટલે તાલિબાન જે છે એની મદદ કરી હતી. શા માટે? તો કે યુએસએસઆરને ભગાડવા માટે. તો બટ ઓબ્વિયસ વાત છે, આ બે હવે આગળ જતા કંઈક કરશે તો તાલિબાની આને સપોર્ટ કરવો પડશે કે નહીં કરવો પડે? તો કે હા, કરવો પડશે, કારણ કે એના દેશની આઝાદીમાં બે ઘણી બધી મદદ કરી. તો હવે આ બે અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચવાની શરૂઆત કરી દઈ છે, પરંતુ તાલિબાન આને સપોર્ટ કરે છે, આનો વિરોધ કરતું નથી. જો આ ઓસામા બિન લાદેનની ઇમેજ છે, પોતે ન્યૂઝની અંદર પોતે ઇન્ટરવ્યૂ દેવા આવતો, જ્યારે આ ઓસામા બિન લાદેનની બાજુમાં બેઠા છે અયમાન અલ ઝવેરી બરાબર. આ બંને વ્યક્તિઓએ અલકાયદાની જે લીડર હતા અને એ બંનેએ સ્થાપના કરી. હવે એને જેવી રીતના સ્થાપના થઈ ગઈ ને અલકાયદાની, અલકાયદાની સ્થાપના પછી જ એને હુમલા કરવાની શરૂઆત કરી દીધી 1993ની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ 2001વાળાની વાત નથી કરતો, એની પહેલાં પણ એકવાર 1993ની અંદર અલકાયદાએ સ્થાપના પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર બોમ્બથી હુમલો કર્યા હતા, બોમ્બ નાખ્યા હતા, પણ ત્યારે કંઈ અમેરિકાએ જવાબ દીધો નહીં. 1998ની અંદર યુએસ એમ્બેસી છે આફ્રિકાની અંદર, ત્યાંથી આફ્રિકા ખંડ આફ્રિકા દેશની અંદર સાઉથ આફ્રિકાની અંદર ત્યાં યુએસની એમ્બેસી હતી, ત્યાં બોમ્બ ધડાકા કર્યા, એને અમેરિકા સાથે દુશ્મની છે. ઓકે, આગળ જતા 9/11ના રોજ એ 4 પ્લેન લઈ, કેટલા? 4 પ્લેન અમેરિકાની અંદર જાય
અમેરિકા દેશમાં અમેરિકન એરલાઇન્સમાં બેસે અને ચાર પ્લેન ઉપર કબજા કરે છે. ચાર પ્લેન ઉપરથી બે પ્લેનથી હુમલો કરે છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. જો પહેલાં કંઈક આવી દેખાતી હતી અને પછી આવું અહીં આખે આખોનું ચિત્રણ આપેલું છે. એ બે બે પ્લેન એક આ બિલ્ડિંગમાં અને એક આ બિલ્ડિંગમાં ભટકાવી દે છે. બીજો હુમલો કરે છે ત્રીજા પ્લેન વડે. બીજો હુમલો પ્લેન ત્રીજું પેન્ટાગોન જેનું એક સરસ મજાનું બિલ્ડિંગ છે ત્યાં સરસ મજાના નિર્ણયો લઈ છે અમેરિકાને. બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અહીંયા છે એના, ઘણા બધા જે બુદ્ધિજીવીઓ અહીંયા બેસે છે અને બધા નિર્ણય અહીંથી જ લેવાય એવું કેવું હોય તો કહેવાય. એ પેન્ટાગન ઉપર હુમલો કરે છે અને એની હાલત આવી કરી નાખે છે. એનું જે ત્રીજું પ્લેન છે, સોરી ચોથું પ્લેન છે ને, ત્રીજો હુમલો કરવાની એની દાનત હતી વ્હાઇટ હાઉસ ઉપર. પરંતુ કમનસીબ એટલા અલકાયદાના સારા નસીબ કોના, તો કે અમેરિકાના, કે વ્હાઇટ હાઉસ ઉપર એ જે પ્લેન હુમલો કરવા જતું હતું એ પ્લેન જે કંઈ પહાડી વિસ્તાર હતો આજુબાજુનો ત્યાં એ પ્લેન ક્રેશ થઈ જાય છે અને પ્લેન જમીનની અંદર ભટકાઈ જાય છે એટલે વ્હાઇટ હાઉસ બચી જાય છે. આ હુમલો થતા અમેરિકાની અંદર 3000 લોકોના મૃત્યુ છે અને ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ હતા, તો કે જ્યોર્જ બુશ સાહેબ. હવે આ સમયે જ્યોર્જ બુશ સાહેબ છે એ પોતે પહેલાં તો ગામની અંદર નીકળે છે. અમેરિકાના જે સિટીમાં ન્યૂયોર્કમાં જે હુમલો થતો ને ત્યાં જે જો આવી રીતના જે કંઈ ફાયર ફાઈટરના જે લોકો હતા, જે આર્મીના લોકો છે, તેની સાથે ઊભીને પોતે મોટિવેટ કરી રહ્યા છે. આને કહેવાય લીડર, આને કહેવાય લીડરશીપ, બરાબર. અને એ કામ પતાવ્યા પછી એ પહેલી વહેલી પ્રેસ કોન્ફરન્સ કરે છે. એની પહેલી વહેલી પ્રેસ કોન્ફરન્સનું ભાષણ છે ને અત્યાર સુધીમાં વિશ્વના જે કોઈ નેતાએ ભાષણ આપેલા છે ને એ ભાષણમાંનું બેસ્ટ ભાષણ માનવામાં આવે છે. અને એક સ્ટેટમેન્ટ બોલ્યું હતું, યુ આર આઈધર વિથ અસ ઓર યુ આર અગેન્સ્ટ અસ ઇન ધ ફાઇટ અગેન્સ્ટ ટેરર. કાં તો તમે અમારી સાથે છો કાં તો તમે અમારી વિરુદ્ધમાં છો. કેમાં? તો કે આતંકવાદીઓની સામે લડાઈમાં. અહીંયા અમેરિકા પૂરી રીતના તૂટી ગયું હતું ને. અમેરિકાએ નક્કી કર્યું હતું કે અફઘાનિસ્તાન અને એની આજુબાજુની અંદર જે કંઈ આતંકવાદ છે અને એ તાલિબાન સમર્થિત હોય કે તાલિબાનના હોય કે ગમે ત્યાંના હોય એનો ભૂકા બોલાવી દેવાના છે. કારણ કે 3000 લોકોના મૃત્યુ પામ્યા હતા. અને આ એક સરસ મજાની પ્રેસ કોન્ફરન્સમાં હું ભાષણ આપીને જ્યોર્જ ડબલ્યુ બુશ પોતે જતા રહી છે. અને જેવા જતા રહે એ પછી જ યુએસએ એક ઓપરેશન લોન્ચ કરે છે. એની ઓપરેશનનું નામ આપે છે ઓપરેશન ઇન્ડ્યુરિંગ ફ્રીડમ. ઓપરેશન ઇન્ડ્યુરિંગ ફ્રીડમ એ લોન્ચ કરે છે વર્ષ 2001ની અંદર. અને એ ઓપરેશન ચાલ્યું ક્યાં સુધી? તો કે વર્ષ 2014 સુધી. એટલે કે 14 વર્ષ સુધી અમેરિકા આ ઓપરેશન ચલાવે છે. ઓકે, અમેરિકાએ હુમલો કરતા પહેલાં તાલિબાનને એક વસ્તુ કીધી કે તું અમને ઓસામા આપી દે. કારણ કે ઓસામા બિન લાદેને ઇન્ટરવ્યૂની અંદર એ હુમલાની માસ્ટર માઇન્ડની પોતાની બધી જવાબદારીઓ લીધી હતી કે હુમલો મેં કરાવ્યો છે, હવે તમારે થાય કરવી. સમજો મારી વાત. હવે એ વાત કીધા પછી અમેરિકાએ તાલિબાનનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તું અમને આપી દે ઓસામા બિન લાદેન. તાલિબાનની આ ભૂલ, તાલિબાને એવું કીધું સે નો ટુ યુએસએ. અમેરિકાને ના પાડે છે. અમેરિકાને ના પાડતા જ અમેરિકા વિફરાય છે અને અમેરિકા આજુબાજુના જે કોઈ દેશો છે તેના ઉપર બોમ્બારી ચાલુ કરી દે છે. અને 2001ની અંદર અફઘાનિસ્તાનની અંદર એન્ટ્રી લે છે. અને જેવી એન્ટ્રી લીધા પછી અમેરિકાનો હુમલો એટલો સ્ટ્રોંગ હોય, એટલો મજબૂત હોય કે જે તાલિબાનની સરકાર બની હતી, તાલિબાનની સરકારમાંથી લોકો ડરી ડરીને ક્યાં ભાગી જાય? તો કે પહાડ ઉપર. હાલો ભાઈ આપણું ઘર, ગોરિલા યુદ્ધ કરશું, હવે પહાડમાં જઈને સંતાઈ ગયા. આવી આ બધાય પહાડોમાં છુપાઈ ગયા. આ જે હાલતું હતું અત્યાર સુધી અમેરિકા પોતે બાંધતું હતું. પછી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર અફઘાનિસ્તાન માટે એક સેના બનાવવામાં આવે છે. આ સેના અંતર્ગત ISAF એનું નામ આપવામાં આવ્યું, ઇન્ટરનેશનલ સિક્યુરિટી આસિસ્ટન્સ ફોર્સ. આ સેનાનું નામ આપવામાં આવ્યું. અત્યાર સુધી જે બાંધ્યા ને 2-3 વર્ષ અમેરિકાના સૈનિકો અને એ બાંધ્યા. પછી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર સ્પેશિયલ ફોર્સનું ગઠન કરવામાં આવે કે જેની અંદર પણ અમેરિકાના સૈનિકો સૌથી વધારે હતા. પરંતુ એમાં બીજા કોઈ દેશને પોતાના સૈનિકો મોકલવા હોય તો છૂટ હતી. કારણ કે આ તો વાર અગેન્સ્ટ ટેરર છે, આતંકવાદી વિરુદ્ધનું યુદ્ધ છે, કોઈ પણ દેશ સપોર્ટ કરી શકે. તો ઇન્ટરનેશનલ સિક્યુરિટી આસિસ્ટન્સ ફોર્સનું ગઠન કરવામાં આવે છે. અને એ જ સમય દરમિયાન એક વચગાળાની સરકાર બનાવવામાં આવે છે હામિદ કરઝાઈની. અને એ વચગાળાની સરકારને અફઘાનિસ્તાનની બાગડોળ આપી દેવામાં આવે છે. આ બાગડોળ જેવી જ હામિદ કરઝાઈને મળી અફઘાનિસ્તાનની અંદર મિત્રો, એવી જ બાગડોળ મળતા અમેરિકાનું સૈન્ય ત્યાં સ્થાયી થઈ ગયું. અને બેલારામ આખું એક સરસ મજાનું સૈન્ય બેસ ડેવલપ કરે છે. અને પછી ત્યાંથી એ બધા જ તાલિબાનીઓ છે તેના વિરુદ્ધમાં એ પોતે યુદ્ધ ચાલુ રાખે છે. અને એમાં એને સપોર્ટ કોણ કરે છે? તો કે આ ઇન્ટરનેશનલ સિક્યુરિટી આસિસ્ટન્સ ફોર્સ. ઓકે, હવે જે હામિદ કરઝાઈ હતા એ 2004માં ચૂંટણી થઈ, એ ચૂંટણી જીતા. પછી 2009ની ચૂંટણી જીતા અને 2014 સુધી પોતે એ જગ્યાએ રહ્યા. પરંતુ ઇન બિટવીન 2011ની અંદર માર્ચ મહિનામાં પાકિસ્તાનના અબોટાબાદ, યાદ છે ને બધાને? આ તો યાદ જ હશે. અબોટાબાદમાં
એક મિલિટરી ટ્રેનિંગ સેન્ટર હતું, એની બાજુમાં એક સરસ મજાની ભવ્ય ઇમારતની અંદર એક વ્યક્તિ રહેતો હોય છે, એની ઇન્ટરનેશનલ સિક્યુરિટી જે હોય અથવા તો એના જે કંઈ ખુફિયા ગ્રુપો હતો એ કેટલા સમયથી તેના ઉપર નજર રાખીને બેઠા હતા, અને ત્યાં એક ઓપરેશન કરવામાં આવે છે. એની ઓપરેશનની અંદર જે એનો માસ્ટર માઇન્ડ હતો એને મારી નાખવામાં આવે છે, એટલે કે બિન લાદેનને મારી નાખવામાં આવે છે. તેમ છતાંય અફઘાનિસ્તાનથી અમેરિકા પોતાનું સૈન્ય પાછું નથી બોલાવતા. આ જ પ્રશ્ન અત્યારે અમેરિકા ઉપર ઉઠી રહ્યો છે કે ભાઈ તમારે ઓસામા બિન લાદેનને મારવો હતો, તમે મારી નાખો તો 2011 તો 2021 લગીન 10 વર્ષ સુધી તમે અફઘાનિસ્તાનમાં હજી શું કરતા હતા? તમારું ઓપરેશન હતું ઇન્ડ્યોરિંગ ફ્રીડમ, એ ઇન્ડ્યોરિંગ ફ્રીડમ પતી ગયું તો તમારે ત્યાંથી ભાગી જવું હતું ને ભાઈ, તમે ત્યાં કરો છો શું? આ જ પ્રશ્ન અત્યારે વિશ્વના દેશો અમેરિકાને પૂછી રહ્યું છે, જ્યારે અમેરિકા એનો જવાબ દેવા માટે હજુ તૈયાર નથી કે તમે 10 વર્ષ સુધીને કહ્યું હતું તો 10 વર્ષ સુધી એને મારી નાખ્યા પછી પણ તાલિબાનના જે પહાડ હતા એ પહાડમાં સંતાયેલા જે કાંઈ ઓલા જેહાદી હતા એ લોકો અમેરિકાના જે સૈન્ય જાય તેના ઉપર છુપાઈ છુપાઈને હમલો કરે, ગોરિલા યુદ્ધની શરૂઆત કરી દીધી. આ ગોરિલા યુદ્ધની શરૂઆતમાં પણ એને અમુક લોકોએ એમાં અંદરખાને મદદ કરી, ખાસ કરીને ચાઈના અને પાકિસ્તાને. એને આઈડી લગાવ્યા. શું લગાવ્યા? આઈડી, ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ જેને કહેવાય. ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ એટલે આવું કંઈક હોય એને શું કહેવાય કે જમીનની અંતર્ગત આવી રીતના લગાડી દેવામાં આવે અને જેવી કોઈ ગાડી ત્યાંથી નીકળે એટલી બ્લાસ્ટ થઈને ફાટી જાય. આ લોકો જો અહીં ગોરિલા યુદ્ધ કરે છે આવી રીતના, પોતે હથિયારો લઈને પહાડની ટોચ ઉપર બેઠા છે, આ લોકો નીચે છે, અહીંયા એ લોકો પહાડની અંદર ગમે ત્યાં સંતાઈ જાય, અહીંયા સંતાઈને એના ઉપર હુમલો કરે અમેરિકાના સૈન્ય ઉપર, અમેરિકાના સૈન્ય એને વળતો જવાબ આપે. હવે તમને ખબર છે આપણે એલઓસીનું યુદ્ધ થયું ત્યારે એલઓસીનું એક મૂવી છે, મૂવીની અંદર શરૂઆતની સ્પીચ શું આવે, આપણા જે જનરલ હતા એ સમયના જનરલ શું બોલે છે કે આપણે જે યુદ્ધ લડવાનું છે ને એમાં દુશ્મન ટોપ ઉપર બેઠા છે ને આપણે નીચેથી ચડાઈ કરીને ઉપર જવાનું છે, તો જો આપણે અહીંથી હુમલો કરશું ને ધેન ધ રેશિયો વિલ બી 6-1, એટલે કે આપણા 6 મળશે ત્યારે એનો 1 મળશે. અહીંયા ટોપ ઉપરની વાત આવશે સૌથી ઊંચી શ્રેણીની, ત્યાં રેશિયો વિલ બી 8-1, એટલે આપણે 8 સૈનિકો મૃત્યુ પામશે ત્યારે એનો 1 જવાન મૃત્યુ પામશે. તો આ જ વસ્તુ અહીંયા જોવા મળતી. અમેરિકાએ ઘણા બધા સૈનિકોનો અહીંયા પોતે જીવ ગુમાવ્યો. $2 ટ્રિલિયન અત્યાર સુધીમાં $2 ટ્રિલિયન અમેરિકાએ અફઘાનિસ્તાનની અંદર 20 વર્ષમાં ખર્ચ કર્યા. 20 વર્ષમાં $2 ટ્રિલિયન ગણી જ ન શકાય એટલો પૈસો અફઘાનિસ્તાનની અંદર તેને વાપરો. અને આ સમય દરમિયાન જે યુદ્ધ હાલતું હતું ને એના માટે દરરોજ ન્યૂઝપેપરમાં એક શબ્દ લખાઈને હતો, એટલા માટે લઈ આવ્યું છું કે એને એસિમેટ્રિકલ વોર કહેવાય. એસિમેટ્રિકલ વોર, રાઈટ? અઘોષિત યુદ્ધ જેવું જ એક શબ્દ છે એસિમેટ્રિકલ વોર. તો એ ચાલુ થઈ ગયું. આવી રીતના આઈડી લગાવતા, આવી રીતના અમેરિકાની જે સેના છે, અફઘાનિસ્તાનનો ફોટો છે જે અહીંયા ગામડાની અંદર જવા માટે રોડ પણ નથી. હવે એ ગામડાની અંદર કેમ એને જીતવું? અફઘાનિસ્તાનને જીતવું ને એના શહેરો કબજે થઈ જાય પરંતુ ગામડો કબજે ન થાય, ગામડા કબજે ન થાય ત્યાં સુધી અફઘાનિસ્તાનની અંદર કોઈ પણ બાહ્ય શાસક અથવા તો આંતરિક શાસક પોતે ત્યાં રાજ કરી શકશે નહીં. ઓકે, 2014માં ફરી વખત ચૂંટણી આવી તો એ હારી ગયા અને અશરફ ગની જે અત્યારે પોતાનો દેશ છોડીને ભાગી ગયા, એ રાષ્ટ્રપતિ અશરફ ગની સાહેબ શું કહેવાય કે રાષ્ટ્રપતિ બને છે. આ અશરફ ગની સાહેબ જોડે ભારત દેશને બહુ સારા સંબંધ હતા. આ જ વસ્તુ પાકિસ્તાનને ગમતી નહોતી કે ભાઈ ભારત દેશને અશરફ ગની સાહેબ જોડે સારા સંબંધ છે. આવી રીતના હાઈવે બનાવી નાખ્યો, ઘણા બધા ડેમ બનાવવાની વાત આવી હતી, ડેમ પણ બનાવ્યો આપણે, રાઈટ? તો આ બધી ડેમ બનાવ્યો આવી બધી વાત કરે છે. તો અફઘાનિસ્તાનને કાલે પાકિસ્તાન વિરુદ્ધ ઢાલની જેમ ઉપયોગમાં લેશે. ખરેખર આપણો ઈરાદો નહોતો, આપણે તો વ્યાપાર માટે કરતા હતા, આપણે એવી વિચારધારા પણ ધરાવતા નથી, પરંતુ જે દુશ્મન હોય એ તો બધી જ વસ્તુનો વિચાર કરે. તો પાકિસ્તાને એવો વિચાર કર્યો ને અત્યારે જે અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાન છોડીને ગયું છે ને એમાં મોટો હાથ હોય ને તો પાકિસ્તાનનો, અને પાકિસ્તાનમાં બેકએન્ડમાં સપોર્ટમાં કોણ હતું? તો કે ચાઈના. એ પણ આપણે સમજીએ કે આ ગેમ કેવી રીતના રમાઈ રહી હતી. ઓકે, December 2014માં ISAF જે હતું અફઘાનિસ્તાનની આર્મી, એ જે ISAF આપણે જ્યાં આગળ જોઈ ગયા કે ઇન્ટરનલ સિક્યુરિટી આસિસ્ટન્ટ ફોર્સ બનાવી હતી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે, એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની જે ફોર્સ હતી એ ફોર્સે અફઘાનિસ્તાનની આર્મીનું ગઠન થઈ ગયું હતું. અફઘાનિસ્તાનની આર્મીનું ગઠન થઈ જતા જ આ જે ISAF છે એનું અફઘાનિસ્તાનમાંથી પાછી બોલાવી લેવામાં આવે અને અફઘાનિસ્તાનની આર્મીને હવે USAની જે આર્મી છે તેની સાથે રહી અને ઓપરેશન્સ કરવાના, જોઈન્ટ ઓપરેશન. કેવા કરવાના? જોઈન્ટ ઓપરેશન કરશે. હવે અફઘાનિસ્તાનની અંદર 2014થી લઈને અત્યાર સુધી 10,000 સૈનિકો જતા USAના. એ શું કરતું? તો કે અફઘાનિસ્તાનની આર્મી હોય ને તેને હથિયાર ચલાવતા શીખવાડે, તેને ટ્રેનિંગ આપે કેવી રીતના લડવું, કેમ લડવું, કેવી રીતના દુશ્મનની તપાસ કરવી, કેવી રીતના આઈડી જે છે તેની તપાસ કરવી, એ બધી જ વાત કોણ કરે? તો આ બધી જ વાત આ સૈનિકો આ લોકોને સમજાવે, ભણવાનું શીખવાડે, ફાયરિંગ કરતા શીખવાડે, એ બધી જ વસ્તુ આ 10,000 સૈનિકો અહીંયા
કરતા હતા. તો તમને એક વસ્તુ થશે કે અમેરિકાના 2014-10,000 સૈનિકો છે, તો આ 10,000 સૈનિકોએ અત્યારે અફઘાનિસ્તાન છોડવાથી અફઘાનિસ્તાનની અંદર આજે 3,00,000 સૈન્ય અમેરિકા બનાવીને દઈને ગયું હતું. એ શા માટે? આ 85,000 તાલિબાનની સામે ઘૂંટના ઉપર આવી ગયું. તો 85,000 જે તાલિબાનો છે ને, એને 3,000ને બિવડાવી દીધા. કારણ કે અત્યાર સુધી આ જે 3,00,000 હતા ને, એ લોકો મોટિવેટ શા માટે રહેતા? તો કે એને ખબર હતી કે આ 10,000 તો છે ને, જે હાઈલી ચાર્જ રહેતા આનાથી, કે આ 10,000 લોકો આપણને મદદ કરશે. બરાબર, 100 અફઘાનિસ્તાનના સૈનિકો ગયા હોય ને, તો એ 100 ભેગા આમાંથી 10 અમેરિકન સૈનિકો જાય. એ લોકો અહીં બેઠા બેઠા એમ કે તું માંથી ફાયરિંગ કર ને પછી અહીંથી ગ્રેનેડ નખાવો, અહીંથી રોકેટ લોન્ચ કરાવો, એ બધી વસ્તુની ટ્રેનિંગ આપતા હતા. પરંતુ આ લોકોએ ખાલી ટ્રેનિંગ લીધી જ, એને કંઈ મગજમાં ન ઉતાર્યું કે આગળ જતાં આપણે એકલાને યુદ્ધ કરવાનું થશે તો આપણે શું કરશું. એક તો એ વસ્તુ થઈ પોચિંતાના. આ 10,000 અમેરિકાના સૈનિકોએ પાછા બોલાવવાની જાહેરાત કરી દીધી, તો આ 3,00,000 લોકો હતા એકદમ ડિમોરલાઇઝ થઈ ગયા. એમાંય આજે અશરફ ગની સાહેબ જેના રાષ્ટ્રપતિ હતા, એને પણ ખુદની પોતાના સૈનિકો પર વિશ્વાસ નહોતો, એટલે પોતે પોતાનો દેશ છોડીને વયા ગયા. એમાંય તાલિબાને શું કર્યું? તો આ 3,00,000 લોકોને પર્સનલી મોબાઈલ નંબર એની પાસે હતા, ડેટા, એમાં મેસેજ નાખવાના ચાલુ કર્યા. શું મેસેજ નાખવાનું ચાલુ કર્યા? કે જો તમે તાલિબાનનો સાથ ન દો તો કાંઈ નહીં, પરંતુ તાલિબાનની અગેન્સ્ટ પણ ન જાઓ. જો તમે તાલિબાનની અગેન્સ્ટ ગયા, તમે તાલિબાનની વિરુદ્ધમાં બોલ્યા, તો તમારા પરિવારની, તમારા મા બાપની, તમારા બાળી છોકરાની જવાબદારી તાલિબાન લેશે નહીં. પછી કાલ સવારે એમ ન કહેતા કે મા બાપ વગરના થઈ ગયા. એવી લુખી ધમકી આપી. તો આ 3,00,000માંથી બધા લોકો બેસી ગયા. ઓકે, આ લોકો પાસે મોટિવેશનનું કાંઈ નહોતું. જ્યારે આ લોકો જે 85,000 તાલિબાનો છે, એ તો ધર્મના નામે હાઈલી મોટિવેટેડ હતા, ફૂલ મોટિવેટેડ. એ તો ઘરેથી નક્કી કરીને નીકળ્યા હતા, કાં તો આજે અફઘાનિસ્તાનને ફતેહ કરીને આવવું છે ને, કાં તો ગમે તેમ કરીને મૃત્યુ પામવું છે. તો એ લોકો એવી રીતના નીકળ્યા હતા. હવે આ જ સમય દરમિયાન 2014ની અંદર તાલિબાનની અંદર છે ને બે ગુટ પડી ગયા હતા. જોજો, ખાસ યાદ રાખજો, તેથી જ અમેરિકા સમજી અને એ બુદ્ધિથી ભાગ કામ લઈ લીધું હોત ને તો થઈ જાય. તાલિબાનની અંદર એક સમય બે ગુટ પડ્યા હતા. એક ગુટ એવું કહેતું હતું કે આપણે જે 2014ની અંદર અશરફ ગનીની જે સરકાર આવી ને, એમાં અશરફ ગની તાલિબાનને 50% પાર્ટનરશીપ આપવા માટે તૈયાર હતો. એટલે કે તમારા 50% મંત્રીઓ તમારા, 50% મારા, રાષ્ટ્રપતિ હું, તો ભાગીદારીમાં બેસી જાય. જ્યારે બીજા તાલિબાનીઓ હતા ને, એવું કહેતા હતા કે ના, સરકાર તો 100% તાલિબાનની જ બનશે, આમાં કોઈ પણ વ્યક્તિ વચ્ચે આવશે નહીં. જો વચ્ચે આવ્યું તો આપણો જે શરિયત લો લાગુ કરવાનો આપણે જે વિચાર કર્યો છે, શરિયત લો લાગી નહીં કરી શકીએ. કારણ કે અફઘાનિસ્તાનની અંદર જે અશરફ ગનીની સરકાર હતી, પ્રેસિડેન્ટ હતા અને ડેમોક્રેસીની વાત કરતા, ડેમોક્રેસી અંતર્ગત મહિલાઓને શિક્ષણ આપવામાં આવે, હ્યુમન રાઇટ્સ મળે, ઇન્ટરનેટ વાપરવાની છૂટ મળે, કોઈ પણ જે સ્ત્રી હોય એને ગમે તેવા કપડાં પહેરવા હોય તો કપડાં પહેરવાની છૂટ મળે, પુરુષોને દાઢી રાખવી હોય તો રાખે, કરાવી નાખવી હોય તો કરાવી નાખવાની છૂટ મળે. અને આ બધી વસ્તુ આપણો જે કાંઈ શરિયત લો છે તેની અગેન્સ્ટમાં છે. અને જે વસ્તુ શરિયત લોની અગેન્સ્ટમાં છે, અને જે કોઈ વ્યક્તિ શરિયત લોની અગેન્સ્ટમાં ગયો, એને તાલિબાન સાથે કોઈ સંબંધ નહીં. એટલા માટે આ તાલિબાનનું બીજું ગ્રુપ હતું, તે કોઈ પણ સમયે આ અશરફ ગનીની સરકારમાં 50% ભાગીદારીમાં બેસવા માટે તૈયાર હતા નહીં. હવે આ જ સમય તમને ખબર છે કે આઈએસઆઈએસ, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા કેવી રીતના પોતાના પીક ઉપર હતું. એ તાલિબાનના અમુક જે લોકો હતા, એ તાલિબાન છોડી અને આઈએસઆઈએસમાં જવા માંડ્યા હતા. એને ખબર પડી ગઈ હતી કે તાલિબાનનું હવે કંઈ ભવિષ્ય નથી, આપણે તો દરરોજ ઉઠીને બાંધવા જોઈએ. તો બાંધવા માટે અત્યારે કયું આતંકવાદી સંગઠન છે કે જેમાં આપણને ભરતી મળે? તો કે આઈએસઆઈએસમાં. તો અમુક ત્યાં જઈને જોડાઈ ગયા. હવે ત્યાંથી પાછા જોડાઈને ત્યાં કામકાજ પતાવીને એને ખબર પડી કે અહીંયા રશિયા અને અમેરિકા બે પાછા હુમલા ચાલુ કર્યા છે. તો એ બધા એ લોકો ત્યાંથી ભાગીને પાછા ક્યાં આવ્યા? તો કે તાલિબાનમાં આવ્યા. હવે એ જે તાલિબાનની વિચારધારા હતી ને કે આપણે સરકારમાં બેસવું, એ વિચારધારાની અંદર અમુક એવા ઘણા બધા લોકો એવા આવ્યા કે જે હવે આતંકવાદી વિચારધારા લઈને આવ્યા. અને એ વ્યક્તિઓ કોણ? તો કે પહેલાં આઈએસઆઈએસમાં ગયા, અને આઈએસઆઈએસમાં એને ખબર હતી કે હવે આપણે મરવાના છીએ, તો ભાગીને અફઘાનિસ્તાનમાં આવ્યા અને તાલિબાન પાસે. તો હવે એ જે લોકો છે, એ લોકોએ અફઘાનિસ્તાનની અંદર ઘણા બધા ગુટ હતા અને ઘણા બધા જે કંઈ સંગઠન હતા, એમાંનું એક ગુટની શરૂઆત થઈ હવે આઈએસઆઈએસ. એટલે કે અત્યારની પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનની અંદર આઈએસઆઈએસના આતંકવાદીઓ પણ એમાં જોડાયેલા છે. હવે આવી વાત ચાલતી હતી ઘણા બધા સમયથી, 2001 લઈને 2021 સુધી આવું બધું અમેરિકાએ કર્યું. હવે 2001 લઈને 2021 સુધી આ બધી વસ્તુ ચાલતી હતી, ત્યાં સુધીમાં અમેરિકાના 3,500 સૈનિકો મૃત્યુ પામ્યા, અફઘાનિસ્તાનમાં $2 trillion ખર્ચ આવ્યો. આનાથી અમેરિકા કંટાળી ગયું હતું. કારણ કે અમેરિકાનો અત્યારે મોટો દુશ્મન રશિયા નથી, કારણ કે રશિયા પોતે પોતાનું કરી શકે નથી. અત્યારે મોટો દુશ્મન છે ચાઇના, અને ચાઇનાને વર્લ્ડની ફેક્ટરી તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. કાંઈ જે કાંઈ વિશ્વમાં જે કાંઈ વેચાય ચાઇનામાં વેચાય. દિવસે ડબલને રાતના 3 ગણું ફોરેક્સ રિઝર્વ વધી રહ્યું છે. એની ઇકોનોમી દિવસે ને દિવસે એક્સપાન્ડ થઈ રહી છે. ચાઇના અત્યારે ઘણા બધા ખર્ચા કરી રહ્યા છે, ચેકબુક ડિપ્લોમેસી વાપરી રહ્યો છે. ઘણા બધા દેશોને પોતાના આર્થિકના નામે, આર્થિક શક્તિના નામે
કબજા કરી રહ્યા છે. જેમ કે આપણે પણ ખબર જ છે કે નીચે આપણે શ્રીલંકાને જોઈ લો, નેપાળ ભૂટાનને લઈ લ્યો, બાંગ્લાદેશને લઈ લ્યો, પાકિસ્તાનને લઈ લ્યો, ગ્વાદર પોર્ટ લઈ લ્યો એનું, બરાબર. સીપેક જેને કહેવાય, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, પોતાનો દેશ દઈ દીધો, જેને બે ફાડા કરીને ખરે વચ્ચે રસ્તો બનાવીને એ કેટલા પૈસા દીધા છે એને પાકિસ્તાનની સરકારને, સમજો તમે મારી વાત. તો એ ચેકબુક ડિપ્લોમેસી વાપરી રહ્યો છે ને એને ખબર છે કે આપણે જો વર્લ્ડ લીડર રહેવું હશે અને આવનારા હજી 100-200 વર્ષ સુધી આખા વિશ્વ ઉપર રાજ કરવું હશે ને અમેરિકાને, તો અમેરિકાએ ચાઇનાને કાઉન્ટર કરવું પડશે. અને ચાઇનાને કાઉન્ટર કરવા માટે સાઉથ એશિયાની અંદર કોઈ પણ દેશની જરૂરિયાત પડશે, એ દેશ તો ભારત છે જ, પરંતુ એના માટે આપણે પૈસાની જરૂરિયાત પડશે. હવે આપણે આડાઅવળા ખર્ચા બંધ કરીએ, આપણા સૈનિકોને પાછા બોલાવીએ, એ જ પૈસા આપણે ઇકોનોમીમાં નાખીએ, સાઉથ એશિયામાં નાખીએ કે જે દેશો આપણને સપોર્ટ કરી રહ્યા છે ત્યાં, અને આગળ જતાં આપણી જે અત્યારની ઇન્ટરનલ સિક્યુરિટીમાં હાલતાન ચાલતા કોઈ શહેરો હોય, પેન્ટાગન છે, ગમે તે મહત્ત્વના શહેરો છે, ત્યાં રોડ ઉપર હાલતાન ચાલતા નાના મોટા આતંકવાદી હુમલા થઈ જાય કે કોઈ એક વ્યક્તિ બંદૂક લઈને આવે અને અમેરિકાના 10 લોકો ચાલીને જતા હોય તો 10માંથી 8ને મારી નાખે છે, તો આ આપણી ઇન્ટરનલ સિક્યુરિટી પાછળ ખર્ચો કરો, આ બધા ખર્ચા બંધ કરો. હવે આપણું જે મકસદ હતું ઓસામા બિન લાદેનને મારવાનું, એને તો આપણે મારી નાખો, એના વગર પણ આપણે ઘણા બધા સમય સુધી અફઘાનિસ્તાનની અંદર રહ્યા. આ પરિસ્થિતિ ગમે ત્યારે અમેરિકા મૂકવાનું હતું ત્યારે થવાની જ હતી, પરંતુ અમેરિકા એક ભૂલ કરી કે એકી સાથે મૂકી દીધું અને જાણ કર્યા વગર ગઈ. જોકે એને એવું કેવું છે કે અમે જાણ કરેલી હતી ને એ વસ્તુ પણ એ સાચા છે. અમેરિકાના જોઈએ આપણે, એક વાર્તાનું આયોજન થાય દોહામાં અને કતરમાં, આ વાર્તા કરાવનાર કોઈ હોય ને તો પાકિસ્તાન, એટલે કે પાકિસ્તાન, બરાબર, ખરાબમાં ખરાબ દેશ હોય ને તો આ પાકિસ્તાન આખા વિશ્વનો. એને શું કર્યું તો કે અમેરિકા અને અફઘાનિસ્તાનના જે કે તાલિબાની પ્રતિનિધિઓ હતા ને તેની વચ્ચે એક મિટિંગનું આયોજન કરાવે છે કતરમાં, દોહામાં, બરાબર. અમેરિકાનો એક વ્યક્તિ જ્યાં જાય છે, ડિપ્લોમેટ છે, જયમલ ખાલિજ છે, બરાબર. અને અફઘાનિસ્તાનનો મુલ્લા અબ્દુલ ગની, આ તમે જે જોઈ શકો છો એનો વ્યક્તિ, આ બેનને અને વિશ્વના અન્ય 30 દેશો ત્યાં મિટિંગ થાય છે. અને મિટિંગ દરમિયાન અમેરિકા પોતાનો પ્રસ્તાવ કહે છે કે ભાઈ જો અમે અફઘાનિસ્તાન છોડવા માગીએ છીએ, પરંતુ તમારે અમારી અમુક શરતો માનવી પડશે, એ શરતો તમે માનશો તો અમેરિકા આવનારા 14 મહિનાની અંદર અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચી લેશે. આવી વાત કોણે કહી? તો કે અમેરિકાના ડિપ્લોમેટે વાત કરી. અમેરિકાના ડિપ્લોમેટે જેવી આવી વાત કહી, આ વાતમાં સમર્થનમાં ભારતની સાથે વિશ્વના 30 દેશો પણ હતા, એ બધાએ સમર્થન આપ્યું કે હા ભાઈ, કોઈ પણ દેશની અંદર ડેમોક્રેસીની સ્થાપના થતી હોય તો અમે એની અગેન્સ્ટમાં નથી, અમે એના સમર્થનમાં છીએ, દેશને આઝાદ કરી દો. એને એવું કીધું કે અમે ધીમે ધીમે સૈન્ય પાછું ખેંચીશું અમેરિકાએ. અમેરિકા અફઘાનિસ્તાનને સૈન્ય સામાન અને ટ્રેનિંગ આપશે, એટલે કે અમેરિકા જે છે દેશ, એ અફઘાનિસ્તાનને ભલે મૂકીને વયો જાય, પરંતુ અમેરિકાએ જે કંઈ ટ્રેનિંગ આપી છે 3 લાખ જે આર્મીને, અફઘાનિસ્તાનની આર્મીને, એને અમે ટ્રેનિંગ હજી ચાલુ રાખશું, સાથે સાથે એને હથિયાર આપશું, એને લડવા માટેનો જે સાજો સામાન જોઈએ છે એ પણ અમે આપશું. પરંતુ તાલિબાને અમેરિકાને એક પ્રોમિસ આપવું પડશે અને ભરોસો આપવો પડશે કે અન્ય કોઈ પણ આતંકવાદી સંગઠન સાથે સંબંધ રાખશે નહીં. તાલિબાને કીધું હા, અમે નહીં રાખીએ. હવે આ તો અત્યારે સત્તાના લાલચી લોકો છે તાલિબાન, અત્યારે અમેરિકાએ કીધું એટલે એને માની લીધું કે હા, અમે કોઈ પણ દેશ જોડે અથવા તો કોઈ પણ આતંકવાદી સંગઠન જોડે અમે એવા સંબંધ નહીં રાખીએ. પછી આગળ જતાં રાખે તો કેમ ખબર કરવું? તો એને એવું કીધું કે અમે નહીં રાખીએ. બીજી વસ્તુ એને એવી કીધી અમેરિકાએ કે તાલિબાન અફઘાનિસ્તાનની જે જમીન છે એ જમીનને કોઈ પણ આતંકવાદીના ઉપયોગ માટે અથવા તો કોઈ પણ એવો આતંકવાદી હુમલો કે જે અફઘાનિસ્તાનની જમીન ઉપર પ્લાન થયો હોય, એનો માસ્ટર માઇન્ડ ત્યાં સંતાયેલો હોય અને ત્યાંથી બીજા દેશમાં કરે, એવું પોસિબલ થવા દેશું નહીં. જો આવું થયું તો અમેરિકા આજે કતરની અંદર દોહામાં જે વાર્તા થઈ છે એનાથી દૂર હટી જશે અને પછી પાછા અમે બોમ્બિંગ ચાલુ કરી દઈશું. પછી અમને ન કહેતા અફઘાનિસ્તાનના જે આ તાલિબાની જે હતા એ લોકો કે એક્સેપ્ટ મંજૂર, જે કહો એ તમે, કબૂલે કહી દીધું. હવે આ જે વસ્તુ થઈ ને પાકિસ્તાન માટે સ્વર્ણિમ અવસર હતો. કેના માટે? તો કે પાકિસ્તાન માટે. અને શા માટે? એ એક વસ્તુ સમજવાની છે. પાકિસ્તાન માટે સોનાનો અવસર કહેવાય. એનું કારણ એ તો કે તાલિબાનને અમેરિકા સાથે એક મંચ લાવવા ઉપર વાળો દેશ જ પાકિસ્તાન છે. તાલિબાન અને અમેરિકાને એક જ મંચ ઉપર લઈ આવનાર કોઈ દેશ હોય ને તો એ કોણ? તો કે પાકિસ્તાન. કારણ એવું કહેવાય છે અને આ વસ્તુ રિયાલિટી છે, સાચી વસ્તુ છે, ન્યૂઝનો ફોટો પણ લઈ આવ્યું છે એટલે તમને એવું ન લાગે કે સાહેબ એના ઘરની વાતો કરે. તાલિબાનનો ઉપસંસ્થાપક હતો એક મુલ્લા બરાદર, બરાબર, બરાદર કે બરાદર એવું એનું નામ છે. એ વ્યક્તિને પાકિસ્તાનની જેલની અંદર બંધ હતો આ વ્યક્તિ. અહીંયા ઘણા સમય પહેલા ન્યૂઝ આવ્યા જે આ દોહાની અંદર, કતરના દોહામાં જે વાર્તા થઈ એની પહેલાં, કે મુલ્લા અબ્દુલ ગની બરાદર રિલીઝ ફ્રોમ પાકિસ્તાની પ્રિઝન અર્લિયર, તાલિબાન કો ફાઉન્ડર ઇઝ બેક ઇન અફઘાનિસ્તાન. આ જે વ્યક્તિ છે તેને અફઘાનિસ્તાનમાં
મોકલી દીધો. અને આ જેલમાં ક્યાં હતો? તો કે પાકિસ્તાનની જેલમાં હતો. પાકિસ્તાનની પોલીસે એને પકડો તો આર્મીએ, અને પછી જ્યાં જેલમાં હતો ત્યાંથી છોડી મૂકો અને અફઘાનિસ્તાન મૂકી આવ્યા. અને અફઘાનિસ્તાનની અંદર જે પાકિસ્તાનની ખુફિયા એજન્સી છે આઈએસઆઈ કતરની અંદર એક મિટિંગનું આયોજન કરાવે છે જ્યાં આવી રીતના બધા લોકો મળે છે અને ત્યાં બધી વાતચીત થાય છે. અને વાતચીત દરમિયાન આ બધી વસ્તુ એક્સેપ્ટ કરી લે, કારણ કે પાકિસ્તાને આના કાન ભરી દીધા હતા. ભાઈ તું બધી વસ્તુ કબૂલે જ કરજે, કાંઈ ના પાડતો નહીં. આને કહી દીધું કે આ બધી વસ્તુ ફાઇનલ. હવે આ સમય દરમિયાન અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સૈન્ય પાછું ગયું. જેવું અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછું ગયું, એવું જ પાકિસ્તાન જે છે એ અફઘાનિસ્તાનની અંદર પોતાના ટ્રેનિંગ કેમ્પ નાખશે તાલિબાન સમર્થિત. આ વસ્તુ રિયાલિટી છે, આ વસ્તુ બધાને ખબર છે. અને એ આતંકવાદીઓને હુમલો કરાવડાવશે ક્યાં? તો કે જમ્મુ કાશ્મીરમાં. અને આપણે ઇન્ટરનેશનલ લેવલે એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ હોય, જનરલ એસેમ્બલી હોય, ગમે ત્યાં વાત ઉઠાડશું ને એટલે શું કહે ખબર? અમે નથી કરાવ્યું, આ તાલિબાની છે, અફઘાનિસ્તાનથી આવ્યા છે, અમને શું ખબર? કારણ કે ભારત દેશની બોર્ડર પણ તાલિબાનને અડે, અફઘાનિસ્તાનને અડે છે, દુરંધ લાઈન. તો એ બાનું કાઢી દેશે કે આ જે મેટર છે એ મેટર કોની છે? તો કે અફઘાનિસ્તાનની અને ઇન્ડિયન ગવર્મેન્ટની છે. અમને ક્યાંય વચ્ચે ઘસેડવામાં ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આ એક વાત કરવામાં આવી. એ વાત થઈ જતા જ આગળ જોઈએ તો અત્યારની જે અફઘાનિસ્તાનની સરકાર છે એની જોડે પાકિસ્તાનને એક તો સારા સંબંધ નહોતા. જે અશરફ ગનીની જે સરકાર છે એ અશરફ ગની ભારત દેશ જોડે સારા સંબંધ રાખવા માગતો હતો, કારણ કે આપણે ઘણા બધા અહીંયા સલમા ડેમ બનાવી દીધો. આના વગરના જે એકાદ બે નાના અને મોટા ચેક ડેમના કાર્ય ચાલુ હતા એની જે કંઈ પાર્લામેન્ટ છે એ પાર્લામેન્ટ આપણે બનાવી દીધી. ત્યાં ગારલેન્ડ હાઈવે બનાવ્યો આપણે, $2 billion જેટલું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે જેથી કરીને ભવિષ્યની અંદર આપણને ફાયદો થાય. આપણે અફઘાનિસ્તાનના સપોર્ટથી જ આપણે ઈરાનની અંદર ચાબહાર પોર્ટ પણ ડેવલપ કર્યું મિત્રો, બરાબર? કે અફઘાનિસ્તાન આગળ જતાં આપણને મદદરૂપ થાય એના માટે. પછી એના વગરના આપણે સ્કૂલ, હેલ્થ, સલમા ડેમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવી કુલ 116 પરિયોજનાઓ ચાલુ છે 32 પ્રાંતમાં. કેટલા? અફઘાનિસ્તાનના 32 અલગ અલગ પ્રાંતમાં ભારત દેશની આવી 116 પરિયોજનાઓ ચાલી રહી છે. એના વગરની ભારત દેશની ઘણી બધી કંપનીઓ છે કે જે આપણે અફઘાનિસ્તાનનો નકશો જોઈએ એમાં મેં કીધું હતું કે ઉપરનો જે નોર્થનો ભાગ છે મિનરલ રિચ કહેવાય, તો ત્યાં ઘણી બધી ભારત દેશની કંપનીઓને મિનરલ એટલે કે માઇનિંગના કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. ત્યાંથી ત્યાં સ્ટીલ કાઢશે, લોખંડ કાઢશે અને વિશ્વમાં વેચશે અને નફો કમાઈને ભારતમાં લઈ આવશે. તો આપણું જે છે એ આપણા માટે આ ચિંતાનો વિષય છે, ભારત માટે આ ચિંતાનો વિષય છે કે ભારત દેશની અંદર જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ભારત દેશ આગળના જે કંઈ સ્ટેપ વિચારતું હતું એનાથી ભારત દેશને ઘણી બધી નુકસાની જઈ શકે એમ છે. ઓકે, આ સલમા ડેમનો ફોટો છે જે અફઘાનિસ્તાનના જે કંઈ તાલિબાનીઓ છે એવું કહી છે કે આ સલમા ડેમ ઉપર અમે કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડશું નહીં, પરંતુ અત્યારે ઘણા બધા એવા વિડીયો આવ્યા છે કે આ સલમા ડેમ ઉપર એ લોકો નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે બુદ્ધિ વગરના છે, એને ખબર છે કે અવળો મોટો ડેમ છે, આ પાણી આટલું બધું છે. એ પાણીથી અફઘાન અને ઇન્ડિયાનું ફ્રેન્ડશીપ ટ્રીટી અથવા તો ફ્રેન્ડશીપ ડેમનું નામ આપવામાં આવેલું છે અફઘાન અને ઇન્ડિયા માટે. અને આ ક્યાં છે? તો અફઘાનિસ્તાનમાં છે, રાઈટ? તો આ બધા લોકો, આ બધાને પીવાનું પાણી મળશે, આમાંથી ખેતી થાય, ભૂખા મરી જાવ, એલા ક્યાંથી કાઢશું? તો એ લોકોમાં એટલી બુદ્ધિ નથી કે આ ડેમને નુકસાન પહોંચાડી રહ્યા છે. એક બીજી બાજુ આપણો અહીં જે કંડલા પોર્ટ છે, કંડલા પોર્ટથી ચાબહાર પોર્ટ ઈરાનનું, આ ઈરાન અને ત્યાંથી આવી રીતના જારાંજ, અને જારાંજનો એક રસ્તો અહીંયા ડેલારામને મળે, અને ડેલારામમાંથી હેરાત, ડેલારામ, કાંધાર, કાંધારથી કાબુલને મઝારે શરીફ આપણો રસ્તો બનાવેલો છે. આ બધા જ આપણું ઇન્વેસ્ટમેન્ટ ધોવાઈ જશે જો અફઘાનિસ્તાનની અંદર તાલિબાનનું શાસન આવ્યું તો. હવે આને રોકવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ આગળ આપણે ચર્ચા કરીશું. ચિંતા ન કરો કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કંઈ ભારત દેશના લોકો થોડા જવા દે, એક રૂપિયો ન જવા દે, એમાં મોદી બેઠો છે અત્યારે. પાકિસ્તાનના આરામથી જ જેએનકે અને ભારતમાં આતંકવાદી હુમલા કરાવશે અને દોસ્તનો ટોપલો અફઘાનિસ્તાન માટે નાખી દેશે. મેં તમને પહેલાં કીધું કે ભાઈ પાકિસ્તાન એવું કરાવડાવશે કોના થ્રુ? તો કે તાલિબાન થ્રુ. અને પછી દોસ્તનો ટોપલો કોના ઉપર નાખી દેશે? ભાઈ તાલિબાને કર્યું એવું કહી દેશે. આની પહેલાં પણ પાકિસ્તાન એવું કરી ચૂક્યું હતું. 2015માં પાકિસ્તાનનો એક પ્રાંત છે મુરી ઉર્બન જેને કહેવાય, એને નામ આપવામાં આવ્યું હતું મુરી વાર્તા. અફઘાનિસ્તાનના લોકો જે કંઈ પાકિસ્તાનની અંદર હતા તાલિબાની, એ તાલિબાનીઓને પોતે પોતાના એક ડિસ્ટ્રિક્ટમાં લઈ ગયા મુરીમાં, અને ત્યાં એક ગુપચૂપ મિટિંગ ભરવામાં આવી, પછી તેને જનરલ કરી દેવામાં આવી, કારણ કે એ મિટિંગ ફેલ ગઈ 2015ની અંદર. આવી તો ઘણી બધી મિટિંગો કરી હતી પાકિસ્તાને, કારણ કે એને ખબર હતી કે જો અફઘાનિસ્તાનમાંથી અમેરિકા ગયું એટલે આપણે તાલિબાનના કહેવાથી કબજો કરાવી લેશું ને. તાલિબાન કોના સપોર્ટમાં છે? તો કે પહેલેથી પાકિસ્તાનના સપોર્ટમાં છે ને. તાલિબાન જોડે ભારતને સંબંધ નથી. આપણે આની પહેલાં પણ જોઈએ કે જ્યારે USSR હતું ત્યારે ભારતે નોર્થ ફ્રન્ટિયરનો જે ભાગ છે તેને સપોર્ટ કર્યું હતું. તાલિબાનને એવું કીધું હતું તમે તો આતંકવાદી છો, રાઈટ? તો એ બધી વાત હતી. એ જ સમય દરમિયાન 2015માં મુરી વાર્તા થઈ પાકિસ્તાનના મુરીમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે, પરંતુ આમાંય પાકિસ્તાને વચેટિયાની ભૂમિકા નિભાવી, પરંતુ આનો કાંઈ ખાસ નિષ્કર્ષ આવ્યો નહીં. આ વાર્તા ફેલ વહી ગઈ એટલે આપણે શાંતિ થઈ કે વાંધો નહીં, હજી કંઈ થયું નથી. હવે જો જેવી તાલિબાનની અત્યારે સરકાર આવી છે
અમેરિકા જતું રહ્યું એટલે અમેરિકાને એવું હતું કે 6-8 મહિના લાગશે, કારણ કે 3 લાખ સૈનિકો જે છે અને સામે 85,000 છે. કેટલા? અફઘાનિસ્તાનના 85,000 સૈનિકો છે. તો આ 85,000 હારે બાદ તાબેને 6-8 મહિના લાગશે, તો 3,00,000 આ 85,000 જીતી લે, કારણ કે આપણે 20 વર્ષથી એને ટ્રેનિંગ આપીએ. હવે હથિયારો આપ્યા, હવે બુલેટ પ્રૂફ જેકેટ છે, બુલેટ પ્રૂફ હેલ્મેટ છે, નાઇટ વિઝન કેમેરા છે, નાઇટ વિઝન ગોગલ્સ છે, ડ્રોન છે, ફાઇટર હેલિકોપ્ટરો છે, હવે આને બીજું શું જોઈએ? બોમ્બર પ્લેન છે. પરંતુ જેવું અમેરિકા ગયું ને, 3 લાખ લોકો એવા ડિસ્કરેજ થયા, એટલા ઓલા સ્ટ્રેસમાં વયા ગયા. એની સાથે સાથે પોતાના પ્રેસિડેન્ટે અફઘાનિસ્તાન છોડીને ક્યાં વયા ગયા કોઈને ખબર નથી. ઘણા બધા ન્યૂઝ વડા એમ કે ઓમાન ગયા, ઘણા બધા એમ કે માં તુર્કમેનિસ્તાન ગયા, ઘણા આડાવડી આવડી જગ્યાએ ભાગી ગયા. તો આ 3-3 લાખ લોકો એટલા ડિમોટિવેટ થઈ ગયા કે અત્યારે એની વિરુદ્ધમાં એક ફાયરિંગ કરવા તબીબે છે. જ્યારે આ 85,000 લોકો છે, હાઈલી મોટિવેટેડ છે, હાઈલી ચાર્જેબલ છે, તો એને આખું આખું અફઘાનિસ્તાનના 90% જેટલી જમીન કબજે કરી લીધી. અને જેવી કબજે કરી એના પછી જ એને અફઘાનિસ્તાનનો એક નવો મેપ આપ્યો, કે જે તાલિબાનનો ફ્લેગ હતો, આવો એમ કહી દીધું કે આજથી આ ઝંડો નહીં હાલે અફઘાનિસ્તાનનો, હવેથી અફઘાનિસ્તાનનો ઝંડો હા. અત્યાર સુધી ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન આવું નામ હતું અફઘાનિસ્તાનનું, આજથી એ નામ બદલી અને ઇસ્લામિક અમીરત ઓફ અફઘાનિસ્તાન એવું નામ કરી નાખો. આવી બધી એક સરસ મજાનું એક કાર્ય કરી રહ્યા છે, એવું કેવું હોય તો કહેવાય. આ બધા કે કાંઈ ધળ વગરના, માથા વગરના નિર્ણયો લઈ રહ્યા છે. અત્યારની પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે જે તાલિબાન છે એ પોતાના સ્પોક્સ પર્સન મોકલે છે. આ BBCની અંદર એને પોતાનો સ્પોક્સ પર્સન મોકલેલો છે, અને એના અંતર્ગત એક સ્પોક્સ પર્સનને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે શું તમને એવું લાગે છે કે ભારત દેશ અફઘાનિસ્તાનની મદદે આવશે? તો પહેલાં તેને ભારત દેશના વખાણ કર્યા કે જો appreciating India's humiliating and development effort in Afghanistan such as building the Salma Dam, road and other infrastructure project in the country, the Taliban asked India to refrain from playing a military role in Afghanistan. By તમે દૂર રહેજો. Speaking to ANI, Qatar-based spokesperson of Taliban, Suhail Shahin said, what do you mean by military role? એને એવું જ કીધું કે what do you mean by role, military role? તમે military role દ્વારા શું કહેવા માગો છો? If they came to Afghanistan, military and have their presence, I think that will not be good for them. ચોખ્ખી ધમકી આપે છે અહીંયા આપણને કે ભાઈ જો ભારત દેશના જે કંઈ નાગરિકો છે, સોરી આ જે સૈન્ય છે, એ સૈન્ય if they come to Afghanistan, military have and their presence, I think that will not be good for them. They have seen the fate of military presence in Afghanistan of other country. એ કે એવું કહી દીધું કે ઇન્ડિયાની જે મિલિટરી છે એને ઇન્ડિયાએ અફઘાનિસ્તાનની અંદર મોકલતા પહેલાં જે બીજા દેશોએ પોતાની મિલિટરી અફઘાનિસ્તાનમાં મોકલી છે ને, એનો ઇતિહાસ એકવાર વાંચી લેવો જોઈએ. એની જે હાલત જે અમે કરી છે ને, એકવાર જોઈ લેવી જોઈએ, રાઈટ? અને પછી પાછા પાછા વખાણ પણ કરે છે. એટલે આ ઊંદેડા જેવું બટકુઈ ભરતા જાય અને ફૂંકી મારતા જાય. શું કરે? બટકુઈ ભરતા જાય અને ફૂંક પણ મારતા જાય. એવું કર્યું એને. પહેલાં તો બહુ વખાણ કર્યા કે અમે અહીંયા ડેમ બનાવી દીધો, રસ્તા બનાવી દીધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું બધું રોકાણ કર્યું છે, એના માટે અમે ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. આ તાલિબાનનો સ્પોક્સ પર્સન છે, રાઈટ? અને આગળ જતા એને એવું કહી દીધું, સો ઇટ ઇઝ એન ઓપન બુક ફોર ધેમ. આ એક ખુલ્લી કિતાબ છે એના માટે, મન થઈને વાંચવું હોય વાંચી લે. એન્ડ અબાઉટ ધેર હેલ્પ ટુ અફઘાનિસ્તાન પીપલ ઓફ નેશનલ પ્રોજેક્ટ, આઈ થિંક દેટ ઇઝ અ સમથિંગ વિચ ઇઝ એપ્રિશિએટેડ. વાહ, ફૂંક પણ મરતો જાય અને બટકું પણ ભરતો જાય, કે આ તમે જે કર્યું છે એ બહુ સારી બાબત છે, એના માટે તમને કંઈ ચિંતા જેવો વિષય નથી. પરંતુ મિલિટરી મોકલતા પહેલાં એક તમારી સામે ખુલ્લી બુક પડી છે, અમે જે બધા દેશની અંદર આતંકવાદી મોકલા, સૈન્ય મોકલું હતું, USSR છે, અમેરિકા છે, નાટો જે છે, એ બધાની હાલત તમે જોઈ આવો, પછી તમે અફઘાનિસ્તાનની અંદર સૈન્ય મોકલવાની વાત કરજો. તો હવે પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવે કે ભારતે શું કરવું જોઈએ. પહેલો પ્રશ્ન થાય, શું ભારતે ખરેખર સૈન્ય મોકલવું જોઈએ? ના. ભારત દેશ અત્યારે જે વિકાસશીલ દેશ છે, એમાંથી વિકસિત થવાની જે પ્રોસેસ ચાલી રહ્યો છે, એમાં આપણી પાસે એટલા પૈસા નથી, આપણી પાસે એટલી એક્સ્ટ્રા મૂડી નથી કે આપણે અફઘાનિસ્તાનની અંદર જેનું ગૃહ યુદ્ધ છે તેના અંતર્ગત જોડાય. અને ભારત દેશની પહેલેથી પોલિસી છે કોઈની આંતરિક બાબતમાં દખલ કરવાની નહીં. તમે અમારી આંતરિક બાબતમાં દખલ ન કરો, અમે તમારી નહીં કરીએ. એટલે એક એક પોલિસીના કારણે આપણે ડાયરેક્ટ મદદ કરી શકતા નથી. આપણે આપણું સૈન્ય ક્યારે અને કદી પણ મોકલશું જ નહીં, એ મનમાં જે કંઈ એવો વિચાર હોય તો કાઢી નાખો. ભારત દેશની ગવર્મેન્ટ ક્યારે અને કદી પણ પોતાનું સૈન્ય મોકલશે નહીં. બીજું તો આપણે શું કરી શકીએ? તો આપણે અફઘાનિસ્તાનનું જે સૈન્ય છે, અફઘાનિસ્તાનની જે આર્મી છે, એ અફઘાનિસ્તાનની આર્મીને હથિયાર આપી શકીએ. હા, આવું કરી શકીએ. હથિયારની સાથે સાથે એને કંઈ જે ઇક્વિપમેન્ટ જોઈએ છે એ ઇક્વિપમેન્ટ આપી શકીએ, તો કે આપી શકીએ. આપણે કંઈ એને લડાકુ ફાઇટર, જહાજ, વિમાન જોતું હોય તે ખરીદીને આપી શકીએ, તો કે હા આપી શકીએ.
એવી મદદ આપણે કરી શકીએ. બાકી આપણે એવું વિચારતા હોય કે ભારત દેશ ડાયરેક્ટ અફઘાનિસ્તાનનું આ જે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે તેમાં એન્ટર થાય તો એ વસ્તુ પોસિબલ નથી. અને આ જે વસ્તુ બોલી ગયો છે એ વસ્તુ સાચી જ છે. એટલા માટે જ અફઘાનિસ્તાનને ગ્રેવયાર્ડ ઓફ ધી એમ્પાયર કહેવાય, બરાબર, કબ્રગાહનું શહેર, ત્યાં કોઈ પણ દેશ જાજા સમય સુધી શાસન કરી શકતો નથી. તો ભારત માટે પણ આ ચિંતા જેવો વિષય છે કે અફઘાનિસ્તાનની અંદર જે તાલિબાન છે તો એના માટે શું કરવું જોઈએ. આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે ટ્રેક ટુ ડિપ્લોમેસી અપનાવવી જોઈએ. આગળ આપણો જે પ્રશ્ન હતો તે ટ્રેક ટુ ડિપ્લોમેસી એટલે શું? અત્યાર સુધી ભારત દેશ છે ને બહુ પોતાના સિદ્ધાંતો પર ચાલ્યો આવ્યો કે જે દેશની સરકાર જનતા દ્વારા ચૂંટવામાં આવેલી હશે અને એ દેશની સરકારની અંદરના કે જે પ્રતિનિધિઓ છે એ જનતા દ્વારા નિયુક્ત અથવા તો ચૂંટવામાં આવેલા હશે એવા જ દેશના પ્રતિનિધિઓ જોડે ભારત દેશ બધી જ જાતના સંબંધ રાખશે, એટલે કે વ્યાપાર, રાજનીતિક બધા જ સંબંધો રાખશે, બાકી એક પણ જાતના સંબંધ રાખશે નહીં. એમાંય કોઈ પણ દેશ એના પાડોશી દેશો ઉપર ધર્મના નામે અથવા તો આતંકવાદના નામે અત્યાચાર કરતો હશે એવા દેશો જોડે પણ ભારત સંબંધ રાખશે નહીં. પરંતુ અત્યારની બદલાતી પરિસ્થિતિમાં ભારત દેશે ટ્રેક ટુ ડિપ્લોમેસી અપનાવવી જોઈએ. એટલા માટે કે તાલિબાન જોડે થોડો ઘણો સંબંધ રાખવો જોઈએ. તો કે શા માટે? તો કે આપણે $2 billion જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આ $2 billion ઇન્વેસ્ટમેન્ટ બચાવવા માટે, વ્યાપારને વૃદ્ધિ કરવા માટે, સેન્ટ્રલ એશિયા અને યુરોપમાં આપણે વેપાર કરવા માટે ટ્રેક ટુ ડિપ્લોમેસી અપનાવી ચા બહાર પોર્ટથી જે આપણે હાઈવે જોઈ ગયા છીએ એ હાઈવે થ્રુ આપણે આખો વેપાર કરવો જોઈએ. તો એના માટે ટ્રેક ટુ ડિપ્લોમેસી અપનાવી જોઈએ. તો એના માટે ભારત દેશની સરકાર હજુ નિર્ણય લઈ રહી છે. જ્યારે અફઘાનિસ્તાનની અંદર જે પશ્ચિમી દેશો છે એ પશ્ચિમી દેશોએ તો અફઘાનિસ્તાનની અંદર તાલિબાની જે છે તાલિબાનની સરકાર બની ગઈ અત્યારે, બરાબર. તો એ તાલિબાનની સરકાર બનતા જ પશ્ચિમી દેશો યુરોપ, ફ્રાન્સ એ બધા લોકોએ જ્યાંની જે એમ્બેસી હતી શટડાઉન કરી દીધી. એટલે કે એને હવે એનો મિનિંગ એવો કહેવાય કે એમ્બેસી શટડાઉન એટલે કે તાલિબાનની જે સરકાર છે અફઘાનિસ્તાનની અંદર એને દેશની માન્યતા મળશે અને એને સરકારની માન્યતા નહીં મળે. હવે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો વિચાર કરશો કે દેશ એટલે શું? તો કે દેશ એટલે કે ચાર વસ્તુને મળીને બને. દેશ ચાર વસ્તુઓને મળીને બને. કેટલી વસ્તુને? ચાર વસ્તુને. પહેલું વસ્તી, બીજું વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. આ ચાર વસ્તુ મળે ને તો એને વિશ્વની અંદર દેશ કહેવાય. પરંતુ અહીંયા સરકાર જ નથી, સરકાર તો અશરફ ગનીની છે ને અશરફ ગની પોતે અફઘાનિસ્તાન છોડીને ફરાર થઈ ગયા છે. ચૂંટાયેલી સરકાર નથી, આ સરકાર આવશે તો બળવો કરીને પોતે કેપ્ચર કરેલી સરકાર છે. તો એ સરકારને પશ્ચિમી જગતના દેશોએ માન્યતા નથી આપી, એટલે કે હવે પશ્ચિમી જગતના દેશો અફઘાનિસ્તાન જોડે વેપાર નહીં કરે. હવે જો આ સમય દરમિયાન ભારત દેશ તાલિબાનની જોડે ટ્રેક ટુ ડિપ્લોમેસીની અંતર્ગત એને માન્યતા આપ્યા વગર વેપાર કરશે તો તાલિબાનીઓ વેપાર નહીં કરવા દે, એમ કે તમે પહેલાં માન્યતા આપો. કારણ કે આ બધા બુદ્ધિશાળી અમુક તો હોય ને, બરાબર. તો આ તાલિબાની અમુક એવા એમ કહેશે કે તમે પહેલાં અમને માન્યતા આપો. જો ઇન્ડિયા એમ કહેશે કે માન્યતા ન આપી અમે તમને, તો પાકિસ્તાન પાછળથી ફરી કરશે કે માન્યતા ન આપે તો વેપાર શું કામ કરવા દઉં પહેલાં? તો એમ કહે કે તો વેપાર એ નહીં તો સંબંધ એ નહીં. હવે આપણી અરે જેવો સંબંધ બગડ્યો એવું પાકિસ્તાન પોતાની ગેમ રમવાનું ચાલુ કરી દેશે, પોતાના બધા આતંકવાદીઓને અહીં મોકલી દેશે તાલિબાનમાં, અફઘાનિસ્તાનમાં ત્યાંથી ટ્રેનિંગ અપાવી પાછા બોલાવશે. જમ્મુ કાશ્મીરનો આપણો જે પાર્ટ છે, ભારત દેશના અમુક રાજ્યો જે છે જે પાકિસ્તાનની બોર્ડરને અડે છે ત્યાં આતંકવાદી હુમલા કરાવશે. તો એક આ પણ પરિસ્થિતિ અત્યારે દિવસે દિવસે વફરી રહી છે. આજના દિવસે જ આ લેક્ચર જ્યારે શૂટ થઈ રહ્યો છે, બરાબર, એ જ દિવસે મેં આજે સવારના જ એક ન્યૂઝ જોયા, બરાબર, કે ન્યૂઝ અંતર્ગત કીધું 19 ઓગસ્ટ છે આજે, 19 ઓગસ્ટ અને રાતના 8:45ના આ સમયે લેક્ચર લઉં છું, સાંજના રેકોર્ડિંગ થાય છે, કાલ સવારના તમને મળશે 20 તારીખે. તો 8:45 19 ઓગસ્ટે આજે સવારના જ મેં એક ન્યૂઝ જોયા કે અફઘાનિસ્તાનની અંદર 3000 જેવા આતંકવાદીઓ જે અફઘાનિસ્તાનની અંદર જેલમાં બંધ હતા તેને તાલિબાને છોડી દીધા. હવે વિચાર કરો, આજે દોહા વાર્તામાં અમેરિકા અને અફઘાનિસ્તાન તાલિબાન વચ્ચે જે કંઈ સમજોતો થયો હતો કતર, એનું શું? 3000 આતંકવાદીઓને છોડી દીધા. અને આ 3000 આતંકવાદીઓમાંથી 400 થી 450 આતંકવાદી એવા છે કે જે પાકિસ્તાનની અંદર આતંકવાદી હુમલા કરે છે. આ 3000માંથી અમુક 100 થી 200 એવા આતંકવાદી છે કે જે ચાઇનાનો જે કંઈ પાર્ટ છે, જે ઉરીયુર મુસલમાન જેને કહેવાય છે, તે મુસલમાનોના સપોર્ટમાં ચાઇનામાં આતંકવાદી હુમલા કરે છે. તો હવે ચાઇનાએ મૂંઝાણ અને પાકિસ્તાની મૂંઝાણું, વિશ્વના બે જ દેશો એવા છે અત્યારે કે જેને પોતાની એમ્બેસી હજી શટ ડાઉન કરી નથી. ક્યાં? તો કે અફઘાનિસ્તાનમાં. એ દેશ ક્યાં? તો કે એક તો ચાઇના અને બીજું છે પાકિસ્તાન. કયું? પાકિસ્તાન. ઓકે, આ બે દેશોએ પોતાની હજી એમ્બેસી શટ ડાઉન કરી નથી. આજે જ સવારના પાછળ 2 દિવસ પહેલાં ન્યૂઝ હતા કે અમેરિકા અને યુરોપના દેશો 3000 સૈન્યને
ફરી વખત અફઘાનિસ્તાનમાં મોકલે છે. શું કામ? તો કે એની જે કંઈ ઓલી એમ્બેસી શટ ડાઉન કરી એટલે કે બંધ કરી તો એના લોકોને ઇવેક્યુએશન કરવા માટે, એટલે પાછા ઘર લઈ આવવા માટે. તો અહીંયા એક પ્રશ્ન એ પણ થાય કે ભાઈ એટલા બધા વ્યક્તિઓ નથી ને, તાલિબાને તો પ્રોમિસ આપ્યું છે કે અમે તમારા લોકોને મારશું નહીં, તો તમે એટલા બધા ડરો છો શા માટે? આ તો 3000 સૈનિક મોકલીને શું તમે પાછું એવું વિચારો છો કે થોડાક સમય સુધી જે તાલિબાનનું આર્મી છે તેને સપોર્ટ આપી, અલા અમેરિકા અફઘાનિસ્તાનની આર્મીને સપોર્ટ આપવા માટે 3000 સૈનિક મોકલતા હોય, કદાચ એવું પણ બની શકે. પરંતુ આ બધી તો ભવિષ્યની વાત છે. શું થાય, શું થતું રહેશે, જોતા રહેશું. નેક્સ્ટ લેક્ચર પણ આપણે આનો સેકન્ડ પાર્ટ લઈને આવું છું જો જરૂર લાગશે તો. અત્યાર સુધી આપણે જે બધી વસ્તુ જોઈ ગયા છીએ ફેક્ટ છે, અહીંયા જે બધા સ્ક્રીનશોટ પણ છે બરાબર, અને આ બધી જ વસ્તુઓને આપણે ફેક્ટ બેઝ જોઈ ગયા છીએ. એટલે કે કોઈ પણ વસ્તુ અહીંયા જે મેં ભણાવી છે મારા કોઈ પર્સનલી વિચાર નથી, અથવા તો આ આઈસી સંસ્થાના કોઈના પર્સનલી વિચાર નથી. આ જે બધી વસ્તુ છે ફેક્ટ છે. એક વસ્તુ થતાં ઓટોમેટિક થાય છે, એના આધારે આપણે તાર્કિક વિશ્લેષણના આધારે આપણે બધી જ વસ્તુઓને લાઇનમાં ભણવાની કોશિશ કરેલી છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય, કંઈક ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય આ વિડીયો, તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.